અત્યારે આપણે અહીંયા જે સબ્જેક્ટ ચર્ચવા જઈ રહ્યા છે, બુક માય શો ફોર ગુજરાતી ફિલ્મ, હું બી જોઉં છું ગુજરાતી મૂવી. આ જે આખું વાક્ય છે તે કેટલું સાર્થક છે, એના પ્લસ અને માઇનસ આ બધા જ મુદ્દાઓ આપણે અહીંયા આજે ચર્ચવાના છીએ. અને આજે આખી ચર્ચા છે એમાં આપણી સાથે શ્રી આશીષ કક્કડ, શ્રી હિતેન કુમાર અને શ્રી તેજસ પડિયા, ત્રણેય મહાનુભાવોને વિનંતી કે એ સ્ટેજ પર પધારે અને તાળીઓના જોરદાર ગડગડાટ સાથે આપણે એમનું સ્વાગત કરીએ. એમ સો આશીષભાઈ, હિતેન કુમાર અને તેજસભાઈ, આપણે આજે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે, આપ ત્રણેય જણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નામો છો, બરાબર? બુક માય શો ફોર ગુજરાતી ફિલ્મ, હું બી જોઉં છું ગુજરાતી મૂવી, આ જે આખું વાક્ય છે આજના પરિપ્રેક્ષ્યમાં કેટલું યોગ્ય છે, આશીષભાઈ આપનાથી શરૂઆત કરીએ. આ પહેલાં મારી એક વિનંતી છે કે એક મેકર, એક મિત્ર અને એક વિઝનરી મિત્ર મારો ઓડિયન્સમાં છે, એને પણ અમારી સાથે અહીંયા બોલાવવામાં આવશે તો કદાચ દેટ વિલ બી ફાઇન જેસ્ચર. જી ચોક્કસ. સંદીપ પટેલ, સંદીપભાઈ પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ. ભાઈ સંદીપભાઈ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. અને વાક્યને વિગતે કહું એ પહેલા, આપણી જોડે જે નવા મિત્ર છે એમની એક ફિલ્મ અત્યારે ચાલી રહી છે, આ તે કેવી દુનિયા, એના વિશે આપણે એમની પાસે થોડી વાત કરી અને પછી મૂળ સબ્જેક્ટ ઉપર દાખલ થઈએ. એની પણ પહેલા એમની ફિલ્મનો એક પ્રોમો જોઈએ આપણે. જી જી ચોક્કસ ચોક્કસ. કટોરાની બહાર હાથ અડાડશો ને ત્યારે મને કઈક મળશે. તમારે ચા પીવી છે ને તો નામ ફાટો ને. હું નામ નહીં કહું. અરે પણ પહેલા તમે તમારું નામ તો બોલો. તમે નામ જાણીને શું કરશો? ફોટો ફ્રેમ ની નીચે લખશો? એક મિનિટ ભાઈ, પેલા તમારું નામ બોલો. મારું નામ શાહરૂખ ખાન. તો મારું નામ સલમાન ખાન. તમારે ત્યાં પંખો નથી અને કોમ્પ્યુટર છે? પણ આમાં અમાઉન્ટ, મતલબ કે પૈસા તો નથી લખ્યા. આ પસ્તીનો હું શું કરું? 60 લાખ ની પસ્તી. મારું બિલ્ડિંગ ગાયબ છે, અહીંયા ભાવસાર નથી. અરે આ કઈ રીતે થઈ શકે? અરે આ તે કેવી દુનિયા છે, બધું અતરંગિત થઈ રહ્યું છે. સ્વર્ગ અને નર્ક પછી ઉપર વાળા એ ચાલુ કરેલું ત્રીજું ડિપાર્ટમેન્ટ. અહીંયા ગાડી, ઘોડા, લેપટોપ, ઇન્ટરનેટ, કમ્પ્યુટર, બધું જ છે, બધું જ. પણ એને પામવા માટે તમારા રૂપિયા, ડોલર, પાઉન્ડ નહીં, પુણ્ય જોઈએ. ચલ ભાઈ, આ દુનિયામાં ટકી રહેવાનો રસ્તો તો મળી ગયો. થોડી વાત કરવી છે ફિલ્મ વિશે. હું આપણી ફિલ્મ વિશે વાત કરીને પહેલાં બીજા ગેસ્ટને ઇન્વાઇટ કરી લઉં જે આપણી વચ્ચે છે. શ્રી જેડી મજેઠિયા આપણી વચ્ચે છે, આ સબ્જેક્ટ પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે. સો વેલકમ ઓન ધ સ્ટેજ. અચ્છા, સૌથી પહેલાં તો આપણે ચાલુ કરીએ કે બેને કીધું, શું નામ બેન? પૂજાબેન. પૂજાબેન કે મહાનુભાવો, તો મહાનુભાવો આ છે, મેં તો જે શરૂઆત કરી છે, બરાબર. હવે બીજી વાત એ કરીએ ફિલ્મ વિશે, જો કોઈ પ્રશ્ન કરે ને આશીષભાઈ, તો કારણ કે મને બાંધવાની બહુ ટેવ છે. આપણે પ્રશ્નો વાળો તો કદાચ છેલ્લે થશે, એટલે તો આપણે, હું ટાઇટલનું ચોકઆઉટ કરી નાખું અથવા ટાઇટલને સ્પ્રેડ કરી નાખું કે બુક માય શો એટલે મોટે ભાગે મલ્ટીપ્લેક્સની વાત છે. એમાં હું પણ જોઉં છું ગુજરાતી ફિલ્મ,
એટલે એ સ્ટેજ આવ્યું છે કે હું ના હું ગુજરાતી ફિલ્મ નથી જોતો, એ જતું રહ્યું છે અને હું તો ગુજરાતી ફિલ્મ જ જોઉં છું, એ સ્ટેજ સુધી નથી પહોંચ્યા, એની વચ્ચેનું છે અને એને લઈને વાત છે. બીજું આ જે ટાઇટલ પર કે જે આ મુદ્દાની ઉપર વાત કરી રહ્યા છે એમાં મને કેવું બહુ ગમે કે હું બી જોઉં છું ગુજરાતી સિનેમા, પણ જે મુદ્દા પર ચર્ચા કરવા ભેગા થયા છે એ મુદ્દા જ સાચી સાચી દિશા છે આપણી, કે નેટની ઉપર ઇન્ટરનેટની ઉપર બેસીને માત્ર આપણી ટિકિટ બારીઓ છલકાય એ સપનું જોઈને એક ભ્રમમાં જીવવાની જે હમણાં એક ઘટના ચાલી રહી છે એ સાચી છે કે ભર તડકાની અંદર પેલો માણસ 500 માણસની લાઇનમાં ઊભો રહીને આજે પણ આપણી ગુજરાતી સિનેમાને સિનેમાને જીવાડી રહ્યો છે એ સિનેમા આપણી સાચી, એના વિશે આજે ચર્ચા થાય છે, જરા મજા પડે. હિતેનભાઈ આ બાબતમાં તો આપણે ઝઘડો બી કરી શકીએ એમ છીએ. ચોક્કસ એ કરવા માટે આવ્યો છું. તમે પોતે જ જ્યારે એ વસ્તુ કરતા હતા એ તો ચાલી જ રહ્યું છે વર્ષોથી, બરાબર? મલ્ટીપ્લેક્સ આવ્યા એટલે પેલાના ભોગે આવ્યા છે એવું તો નથી, અને તમે પોતે પણ માત્ર એક જ પ્રકારની ફિલ્મો અથવા એક જ વર્ગ માટે બનતી ફિલ્મોથી પર તમે પોતે પણ પ્રયત્ન કરેલા છે, બરાબર? સંદીપભાઈની ફિલ્મ મોતીના ચોકરે સપનામાંથી એ જ વાત એટલા માટે કહેવાનો અધિકારી છું આશીષ કે અર્બન સિનેમાનો કન્સેપ્ટ જે બે વર્ષથી ચાલી રહ્યો છે એ તો લોકો 18 વર્ષ પહેલા શરૂ કર્યો હતો. તો હું તમને કહું છું જ્યારે હલચલ ચાલુ થઈ જાય ત્યારે તમે કેમ ખોવાઈ જાવ? નહીં નહીં, હું ક્યાં ખોવાઈ ગયો છું? મેં 4 પણ મેચ કરી છે અને જન્મદાતા પણ મેચ કરી છે ભાઈ, અને એકમાત્ર એક્ટરે કરી છે જેણે પોતાના સ્ટારડમ હોવા છતાં પણ બધા જ પ્રકારના એક્સપેરિમેન્ટ છેલ્લા 60 વર્ષમાં સૌથી વધારે કરનાર એકમાત્ર એક્ટર અહીંયા છે. તમને ક્યાંય ખોવાયો નથી, પણ હું એમ માનું કે માત્ર હું જ કરું અને હું જ દેખાવો જોઈએ એ પ્રકારની કોઈ ચળવળમાં હું સામેલ નથી. હું ખુશ છું મારો તેજસ તું કરતો હોય, બીજા 5 માણસો કરતા હોય તો ડેફિનેટલી મને ગમે કે આ વસ્તુ તો 6 વર્ષ 12 વર્ષ પહેલાં થવી જોઈતી હતી, આપણે ત્યાં બહુ મોડા પડી રહ્યા છે આપણે. એટલે પણ એમાં તો થાકી જવાય છે ઊંટ બની. હા તો હવે થાકી જવાય છે મારી 18 વર્ષના થાકનામાં શું કહેશો તમે? સ્પર્શે છે બનાવે છે બધા મેકરને હું સલામ કરું છું, પણ એક માહોલ મારો વિરોધ માત્ર છેલ્લા 2.5 વર્ષ તો એક જ છે કે અર્બનાઇઝેશન અર્બન સિનેમા. આ શું છે ભાઈ? તમે જે ફિલ્મ પ્લાન કરો છો એ તમે તમારી જાતની એક હદ નક્કી કરી લો છો. ગુજરાત આજે મારા જેટલું તમારામાંથી કોઈ માણસ નહીં ભટક્યો 18 વર્ષમાં એ હું છાતી ઠોકીને કહું. ગુજરાતનો એક ખૂણો એવો નહીં કે જેના ગામડાનો એ માણસ હમણાં એન્ટર થતા પહેલાં પણ 15 માણસો અહીંયા મળે કે જે આખી જિંદગી એ મારા કાર્યોને એ લોકોએ પ્રેમ કર્યો હશે આ જ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં. પણ જે અર્બન સિનેમા આપણે પ્લાન કરી રહ્યા છે તમને લાગે છે આપણે સાચી દિશામાં જઈ રહ્યા છે? હવે તમે સાંભળો, ઇટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ અર્બન સિનેમા, બરાબર? એ એક કન્ટેમ્પરરી સિનેમાની વાત છે. તમે જે ફિલ્મની વાતો કરો છો એ ખરાબ છે એવું કહેવાનો કોઈ મતલબ નથી. નો, એ મારો વિરોધ છે. આપણા બહુ મહાનુભાવ કહેવાતા બહુ લોકલાડીલા કટાર લેખકે બહુ અદ્ભુત એક પરાક્રમ કર્યું થોડા વખત પહેલા, એ મિત્રોને થોડુંક પ્રમાણભાન યાદ કરાવવું જરૂરી છે. કારણ કે એમના નામ એમની શક્તિથી જાહેર ખબીન્સ આપણા અખબારોની અંદર છપાયેલી ઘટના આ શહેરમાં ભણેલો ગણેલો વર્ગ જે વાંચે છે ત્યાં આખી વસ્તુ બહુ જુદી સાબિત કરવામાં આવે છે. તમે શ્રેષ્ઠ કર્યું છે એ અમને માન્ય છે, તમે સુંદર જ કર્યું છે, પણ અમારા સિવાય બીજા બધા મૂર્ખના સરદાર છે છેલ્લા 40 વર્ષમાં આ વાહિયાત વાત ઊભી કરવામાં આવે છે. એની પહેલાં પણ ખૂબ અદ્ભુત સિનેમા બની હતી. હું હમણાં સુધી કહું છું હું ચર્ચા આજે માત્ર શાંતિથી કરવા આવ્યો જ નથી. નંબર વન, આપણે હંમેશા સાંભળતા રહ્યા હતા શહેરમાં કે આપણે ત્યાં કંકુ બની, આપણે ત્યાં કાશીનો દીકરો બની, ભવની ભવાઈ બની, આમાંથી એક પણ નિર્માતા ફરી પાછો નિર્માણ કરી શક્યો? એક પણ નહીં. નંબર ટુ, કંકુ અને કાશીના દીકરા પછી આપણે ત્યાં ઉત્તમ સિનેમા બની જ નથી. હું દાખલા આપું 21 ફિલ્મના, એને કોઈ અખબારે ક્યાંય એક નાનકડી જગા એક કોલમની નથી આપી, અને એક મેકર જ્યારે આટલી જદ્દોજહેદથી એક સિનેમા પોતાની ધારેલી સિનેમા બનાવવાના પ્રયત્ન કરે અને પછી તમે એમ ઈચ્છો કે આપણા મોટા અખબારોને ત્યાં ભીખ માંગે કે અમારા વિશે તમે કંઈ છાપો? જવાબદારી માત્ર મેકર્સની છે? જવાબદારી આપણી સાથેના માધ્યમોની નથી? ગેમ એ આન્સર. અને હમણાં છેલ્લા 2.5 વર્ષથી એક આખું સ્વરૂપ જ જુદું કરવામાં આવ્યું છે.
મારો મુખ્ય વિરોધ અને સૂર આંકડાઓની સાથે છે, પ્રમાણભંગી સાથે છે. આખી વસ્તુમાં ગુજરાતને અર્બન સિનેમાની જરૂર નથી, મેક્સિમમ કમ્યુનિકેટિવ સિનેમાની જરૂર છે, જે ધાંગધ્રાનો બેઠેલો માણસને પણ સ્પર્શી શકે અને આ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં બેઠેલા માણસ. કેમ આપણે પ્રિયદર્શન પ્રકારની ફિલ્મો ના કરી શકે જેનું બેકડ્રોપ ગુજરાતનું હોય, ગુજરાતના ગામડાનું હોય અને એનો સ્ક્રીન પ્લે અને બીજી ટેકનિક હમણાંની હોય, એ સિનેમા કેમ આપણે નથી વિચારતા? સર, તમારી જે વાત છે એને કન્ટિન્યુ રાખતા, જીડી સર, આપને કંઈ આગળ આમાં ઉમેરો કરવો હોય કે આપનો કોઈ ઓપિનિયન હોય આખી ચર્ચાને લઈને? મારે કેવું છે, પણ મનેથી જરા માહોલ જામ્યો હતો તો જરા પેલા થોડો જામી જવા દઈએ. મેં મારે પેલાના સેશનમાં બી એવું થયેલું કે મારી બેટિંગ થોડી મોડી આવે એટલે મને આપણે ઓપનિંગમાં કામ નથી, ગણતા નથી કોઈ આપણને ફાસ્ટ બોલિંગની સામે. આ માહોલ હળવો કરવા, બાકી વોટ દે આર ટોકિંગ વોઝ આઈ નો, બિકોઝ હું એ બાજુ રહી ચૂક્યો છું, બંને પક્ષે રહી ચૂક્યો છું. હા, તમને કહું, મેં 4 ગુજરાતી પિક્ચરોમાં ડાન્સ પણ કર્યા છે. હા, એટલે મેં 4 પિક્ચરો કરી છે ગુજરાતી, અને એક મેં કરી હતી બહુ સરસ હતી. મારે કહેવાનું તાત્પર્ય આ છે, કેમ કે આ હું બી જોઉં છું ગુજરાતી પિક્ચરના બધાના અમારા બધાના કદાચ પરસેપ્શન જુદા જુદા છે, અને મને એમ લાગે છે કે અહીંયા મુદ્દો થોડો જુદો થઈ શકે છે, બીકોઝ વી ઓલ અમે બધા જુદા જુદા બેકગ્રાઉન્ડમાંથી આવે છે. હમણાં માટે તો મેં અમે લોકોએ મળીને એક પિક્ચર બનાવી હતી 2000માં, દરિયાછોરું. જે દરિયાછોરું બહુ વખણાઈ હતી, એના બહુ બધા સારા રિવ્યૂઝ આવ્યા હતા, પિક્ચર સારી હતી અને ત્યારે મલ્ટીપ્લેક્સમાં લાગી હતી અને બહુ એની મોટી વાતો થઈ હતી અને ખૂબ સારા રિવ્યૂઝ, એ બધું 11 અવોર્ડ્સ, એ બધું બહુ મળ્યું. પછી એમાં હિતેને કહ્યું એમ, એનો બિઝનેસ બહુ ના થયો, એટલે પછી પાછળથી એ એક્સરસાઇઝમાં આગળ ન વધી શક્યા. એટલે બહુ સારો પ્રયાસ. જે પિક્ચર માટે તમને એક વસ્તુ કહું ને તો તમને હમણાં અરે એમ થશે. એ પિક્ચર અમિતાભ બચ્ચને જોઈ હતી આખી, સંજય લીલા ભંસાલીએ જોઈ હતી, એને બનાવી હતી હિન્દીમાં. બધું જવા દો, આવા બીજા 10 મેકરના નામ બોલી શકું છું. ધીરુભાઈ અંબાણીએ આખી પિક્ચર પોતાના ઘરે બેસીને એક જ સ્ટ્રેચમાં જોઈ હતી, કેમ કે પિક્ચરના એટલા વખાણ હતા. સવાલ તો એ બધાના મંતવ્યો જોડે મેં જાહેર ખબરો કરી હતી કે આ લોકોએ જોઈને આમ આમ કીધું, પણ ગુજરાતી ઓડિયન્સ થોડું એનાથી અઘરું હતું, એ લોકો એમનું પણ ન માન્યું ને ન આવ્યા. તો આપણે પાછો નેક્સ્ટ સ્ટેજ પર જઈએ કે જે વાત હમણાં થતી હતી. અને પછી મેં 3 પિક્ચર કરી, જે પ્રકારની પિક્ચરો ચાલે છે કે ચાલતી હતી ત્યારે ગુજરાતી પિક્ચરોના સર્કલોમાં કે ગુજરાતી માર્કેટમાં, એ પણ કરી, પણ મારી તો એક પણ પિક્ચર ન ચાલી. અને હિતેને ખરેખર બહુ મહેનત કરી છે, એટલે વોટ એવર હી સેઝ, હી ઇઝ રિયલી ગિવન હિઝ લાઈફ ટુ ગુજરાતી સિનેમા. હવે સમય બદલાય, કોઈક કાંઈક બોલે, કોઈક કાંઈક લખે, સમય બદલાય અને સમય સાથે બદલાવવાનો વારો હવે આવ્યો છે. એટલે હિતેન કેન હેવ હિઝ પીઓવી, આશીષ કેન હેઝ હિઝ પીઓવી, સંદીપ, મી, યુ ઓલ, વી ઓલ કેન અવર પીઓવી. મહત્વનો મુદ્દો એ છે કે અમારા બધાના પોઈન્ટ ઓફ વ્યૂ પછી આ તમે બેઠા છો એટલા જ લોકો નહીં, પણ આ 3 કેમેરા જે લાગ્યા છે અને તેને તમે આગળ નથી જોઈ શકતા પાછળથી, તમારું જે વિઝન અટકાય છે એ લોકોનું વિઝન કવર ન થાય એની પર આવવું બહુ જરૂરી છે. કે હું બી જોઉં છું ગુજરાતી સિનેમા, તો એ જેટલા ગુજરાતી દર્શકો છે એ લોકોએ આ એક જુવાળ ઊભો કરવાની જરૂર છે અંદર પોતાનામાં, અને થોડુંક પ્રાધાન્ય ગુજરાતી ભાષામાં મનોરંજનને આપવાની જરૂર છે. ગુજરાતી નાટક હશે તો કદાચ પહેલા નંબરે આવશે, ગુજરાતી સિરિયલ બીજા નંબર આવી જતી હશે, ઘરે બેઠા દેખાતું હશે, ગુજરાતી ડાયરો કે એવું બી કંઈ ત્રીજા નંબર આવી જતો હશે. પણ તમે સાચું પૂછો તો ગુજરાતી પિક્ચર કેટલા લોકોના પહેલા 5મા નંબરે પણ આવે છે એ તમે 5મા નંબરે પણ મૂકશો ને
તો પણ ગુજરાતી મૂવી, ગુજરાતી મૂવીની માર્કેટ અને ગુજરાતી પછી બધું વધવા માંડશે. એવરીથિંગ ઇઝ ઇકોનોમિક ડ્રીવન. તો હું અહીંયા એક અલ્પવિરામ લઈશ કે બધાએ ગુજરાતી મૂવી જોવું જોઈએ. એ મુદ્દા પર આવીએ, એને માટે શું કરવું જોઈએ અને શું કરી શકે, તો ચર્ચા ફ્યુચરિસ્ટિક થશે અને આપણે આ ડિસ્કશનમાંથી કદાચ કંઈક કન્ક્લુડ કરી શકશું. હું થોડા મુદ્દા સર આ વસ્તુને લઈને વાત કરીએ. આપણે હું નથી માનતો કે પોઈન્ટ ઓફ વ્યૂનો બહુ મેજર ડિફરન્સ હોય. આપણે થોડું સાયન્ટિફિકલી વાત કરું છું. તમે જે કંઈ બી કીધું ને, તમે સાંભળજો. હવે હું આશીષ, હું તમને આશીષ એક જ મુદ્દા પર આપણે એક તકલીફ આપણી ઇન્ડસ્ટ્રીની સમજવાના પ્રયત્ન કરીએ. જેડી હમણાં કહ્યું એ હિન્દુસ્તાનની માર્કેટને વિશે ખૂબ જાણકારી મેળવેલો એક નિર્માતા, એક કલાકાર જીવ છે. આ પાખી સંખ્યા છે ને એ આપણા મેટ્રોસ પૂરતી છે. મારી સાથે એક 24 કલાકનો સમય આપો સાહેબ, અને હું તમને કહું છું એ 85% ગુજરાતમાં ચાલો. આજે પણ એ લોકો એટલા જ તરસ્યા છે સારી સિનેમા માટે. આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાં છે, થિયેટર્સ ક્યાં છે કે જ્યાં મારો નિર્માતા એનું રોકાણ રિકવર કરી શકે, એ વ્યવસ્થા ક્યાં છે? એક પ્રતિનિધિત્વ એક કેમ આપણું ઊભું નથી થતું કે આ ગવર્મેન્ટ કે જ્યાં છેલ્લા દસકાથી નંબર વનના એક આપણે વાતો સાંભળ્યા કરે છે, એક સરકાર કે જ્યાં 8 વર્ષથી સ્ટેટ એવોર્ડ ડિક્લેર કરવા માટેના 2-2.5 કલાક જેમની પાસે નથી મળ્યા, 8 વર્ષથી વારંવારની વિનંતીઓ પછી એક પણ પોલિસીઝ માટે કશું પણ નથી કરવામાં આવ્યું, ત્યાં તમે એમ માનો છો કે નિર્માતા હંમેશા પોતાના કરોડ અને 1.5 કરોડ રૂપિયાનો માત્ર જુગાર જ રમ્યા કરે, એ કેવી રીતે થશે? તમે પ્રશ્નો પૂછ્યા, આપણે જવાબ તરફ જઈએ. પ્રશ્નો આખી જિંદગી પૂછીશું તો કશું નહીં થાય, આપણે જવાબ માટે બી ટ્રાય કરીએ. અને અમે જવાબ માટે ટ્રાય કર્યો તો એની વાત કરું છું. તમારે એકમાત્ર વસ્તુ છે જેને હું એડ્રેસ નહીં કરું કે કોઈકે કંઈક લખ્યું, કોણે શું લખ્યું, કોના માટે લખ્યું, એની મને કોઈ ખબર નથી અને હું એમાં એન્ટર નથી થવા માંગતો, કારણ કે એ આખી ઇન્ડસ્ટ્રીની વાત નથી. હું તમને કહું છું, નહીં આ મારો અંગત મને તો કોઈની ટીકાથી જિંદગીમાં પણ નહીં, તો 18 વર્ષ મુંબઈ છોડીને અહીં આવ્યો જ ના હોત. મારી સાથેના 20 વર્ષના મેકર્સનું સૌથી મોટું અપમાન છે, સૌથી મોટું અપમાન. અને એમાં જો આપણા જેવા ભણેલા ગણેલા લોકો જો વિરોધ નહીં કરશું, તો એક આપણે ખોટી દિશાની અંદર એક ખોટ આપણે મૂંગા રહીને માત્ર આપણું નપુંસકપણું સાબિત કરીશું, એના માટેની વોર્નિંગ છે. પણ ધીસ શુડ નોટ હેપન. પણ એક વ્યક્તિગત વાત છે, પાવર બહુ વધારે છે. 5 લાખ વાંચક વર્ગ સુધી, એમના ચાહક વાંચક વર્ગ સુધી એક આખો ભ્રમ ઉભો કરી શકે એવી એક જગત. ફાઇન, આપણે એની ઉપર આવીએ. આપણે એ સિવાયના જે વધારે અગત્યના પ્રશ્નો છે એના ઉપર વાત કરીએ, બરાબર. એ દરમિયાનમાં અત્યારે જે ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે, મારે જ્યારે પણ જ્યાં પણ વાત કરવાની આવી ત્યારે હું એને, લોકો જ્યારે પાઘડા ગરબાવાળી ઇન્ડસ્ટ્રી કહે છે, હું એની સાથે એગ્રી નથી થતો. એ આપણો જ ગુજરાતી વર્ગ છે અને એના માટે ફિલ્મ બને છે ને, બનવી જોઈએ, એની સાથે કોઈ ઇશ્યુ નથી. એ કોઈ માનતો હોય તો એનો અંગત પ્રશ્ન છે. સંદીપભાઈ, હું, અભિષેક, આરતીબેન, દર્શન, અમે લોકો એક ઇન્ફોર્મલ ગ્રુપ બનાવેલું છે ને, અમે અમારી રીતે કામ કરી રહ્યા છે, એના જ સંદર્ભમાં આ બધી વાત કરી રહ્યો છું તમને. સૌથી પહેલી વાત કે એ ચાલે છે, એને એક માણસે જે કંઈ બી કીધું હોય, આપણે ફિલ્મ મેકર તરીકે આપણને સંતોષ છે? ના, તમને નતો, તમને પોતાને પણ નતો. તો શું કરવું જોઈએ, કયો ભાગ ખાલી છે? સાયન્ટિફિકલી હું તમને પૂછી નથી રહ્યો, હું જવાબ આપી રહ્યો છું. તમે પૂછ્યું, સાયન્ટિફિકલી જ આપણે જોઈએ છીએ. તો આપણે આપણે ચલો કંઈક કરીએ નહીં, શું કરીએમાં શું ખૂટે છે? જે તમે પણ પ્રયત્ન કર્યો છે, જેડીભાઈએ કર્યો છે, સંદીપભાઈએ કર્યો છે, મેં પણ કર્યો. મેં એ વખતે એ સમજીને કર્યો કે એક્ઝેક્ટલી કયો એરિયા ખાલી છે, એ એરિયાથી શરૂઆત કરીએ, એ ભરીએ અને પછી બધા જ એરિયાને ભેગા કરવાની વાત કરીશું. વાંધો નહીં, હું તમને હજી કહું છું. એ કરતી વખતે જેમ આપણે કહેવાય ને કે કિલ્લાનો જે ગઢ તોડવો હોય ને, ત્યારે ઊંટ આડું મુકાય, ત્યારે એનું કામ, ઊંટનું કામ ગઢમાં પ્રવેશીને કંઈ કરવાનું નથી, પણ ગઢનો દરવાજો તોડવાનું જ છે. એવી રીતે મેં કર્યું અને એ વખતે પૂરતી સ્માર્ટનેસ રાખી કે ઊંટ મરી ના જાય. કંઈક જે 100 કરોડ 150 કરોડ વાળાઓ અટકી જાય છે એવું ના થાય, એની પૂરી સમજણ સાથે મેં કર્યું કે જેનાથી ઊંટ જીવે છે અને ગઢની અંદર જઈને એ પણ કામ કરી શકે છે. તમે સમજો છો મારી વાત, સમજાય છે કે હજી થોડુંક ચોખવટ કરવા જેવું છે? સમજાય છે, એ ધ્યાન રાખ્યું. અચ્છા, બીજી વાત, પછી એક કરીને પતી જાય છે. જેડીભાઈએ એક સુંદર ફિલ્મ બનાવી, એની જસ્ટ પહેલાં દીકરી મારી વાલનો દરિયો બની હતી, એની જસ્ટ પહેલાં મોતીના છોકરે સપનામાં દીઠા બની હતી. એ વખતે એ પછી પણ જો લોકો બનાવતા રહ્યા હોત તો પોસિબલ છે કે આ માહોલ જે અત્યારે થયું એ વખતે થયું હોત, તો કેમ ના બનાવ્યું? હું પ્રશ્ન નથી પૂછતો. એના માટે મેં
મારી ફિલ્મ રિલીઝ કરી હું એમણે પૂછેલા છે એના જવાબ આપી રહ્યો છું. મેં પ્રશ્ન પૂછ્યા નથી, હું તમને એક દ્રષ્ટિકોણ પર લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પ્રભુ ઉત્પલ ભાઈ એમણે જે આના બધા આન્સર્સ મને ખબર છે, એના જવાબ અપાઈ રહ્યા છે. અમે લોકો આ વસ્તુને લઈને કામ કરી રહ્યા છીએ, એના જવાબ આપી રહ્યો છું કે એ ના થયું. તમે એ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે કેમ ના થયું. ના થયું કારણ કે એની પહેલા અને પછી બીજી ફિલ્મો ન બની. એ વખતથી હું સંદીપભાઈ અભિષેક પણ ત્યારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગયો હોત, એને એ વખતે કીધું કે ના અહીંયા બનાય. એને પોતાને પણ ગમ્યું કે આ આપણને ફાવે એવું છે. એ સિવાય ઘણા બધા મેકર્સ છે. વિજય કે પટેલ છે આપણો, જેણે એક ફિલ્મ બનાવી છે કેનવાસ નામની ફિલ્મ, એની રિલીઝ થવાની તૈયારીમાં છે. ઘણા બધા લોકોને મળીને કીધું કે અત્યારે બનાવો ફિલ્મ, બનાવો, વાતાવરણ બની રહ્યું છે, ફિલ્મ બનાવો. એક પછી એક લોકો ફિલ્મ બનાવવા માંડ્યા અને એની અસરો દેખાઈ રહી છે. તમે કહો છો એ સ્ટેજ સુધી પણ પહોંચીશું. જે જે કંઈક એક બેનિફિટ મળી રહ્યો છે તો એમાં આપણે જૂનું છે ડેફિનેટલી એને સન્માન કરવાનું જ હોય, જે છે એનું સન્માન કરવાનું હોય, પણ જે થઈ રહ્યું છે એનું શું કામ અપમાન કરવાનું? આશીષ, હું કોઈ અપમાન નથી કરી રહ્યો. હું એક પ્રયત્ન એ કરી રહ્યો છું કે આ ઘટના 12 વર્ષ પહેલાં થઈ જવી જોઈતી હતી. જો આપણા જેવા વ્યક્તિઓ એક જ દ્રષ્ટિકોણથી આપણે ફ્યુચર જોયું હોત તો. આજે એક એક સિનિયર પર્સન જેણે જિંદગીના 2 દાયકા આપ્યા છે માત્ર આ ભાષાની ફિલ્મ માટે, મુંબઈ મને અદ્ભુત જિંદગી આપી શક્યો હોત, નેશનલની લોકપ્રિયતા આપી શક્યો હોત, એટલી તાકાત ધરાવતો એક્ટર તો છું જ. પણ હું બાય ચોઈસ અહીંયા આવ્યો છું એક ગાંડપણના કારણે. લોકો ગુજરાત અને હિન્દુસ્તાનના દરેક શહેરમાંથી મુંબઈ પહોંચે ત્યારે એક ગાંડો માણસ માત્ર ગુજરાતી સિનેમા માટે અહીં આવ્યો અને 18 વર્ષ સુધી ટકી રહ્યો છે કોઈ પણ કેમ્પ બનાવ્યા વગર. એના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરો. આપણે છૂટા છૂટા અલગ અલગ દિશામાં જઈ રહ્યા છે. મને સાંભળો, મારી વાતને સમજો, પછી ન કરવું તો થૂકી નાખજો. વોટ મને જે આશીષની વાત અને તારી ચર્ચામાંથી સમજ, એક વસ્તુ કે મુદ્દો અત્યારે જે ઇતિહાસ 18 વર્ષનો છે ને તારી સાથેનો, એનો એને અવગણવાનો નથી. વાત શું છે કે કદાચ યુઅર વન પર્સન જે ગુજરાતી થિયેટરથી આવ્યો હતો અને એ કલ્ચરને જાળવી રાખવામાં જે તાતળો ધીમે 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 તો એ પકડીને રાખ્યો. સોરી જેડી, વી આર ગોઈંગ ઓન ધ અધર લાઈન. વી હેવ ટુ મૂવ ઓન ધ અધર લાઈન. તમારા જેવા ટેલેન્ટેડ વ્યક્તિઓ, એક વ્યક્તિ એમ વિચારશે કે આપણે એકમાત્ર 15% ગુજરાત માટેનું સિનેમા એ આપણું ભવિષ્ય છે, તો આપણે ખોટા જઈ રહ્યા છે. કારણ કે 85% ગુજરાતને આપણે અવોઇડ કરશું તો ક્યારે ઇન્ડસ્ટ્રીમાં કન્વર્ટ નહીં થઈ શકે. એ મુદ્દો જ નથી. નહીં, એ જ મુદ્દો છે. હા, આશીષને અને સંદીપ બે તમારી સામે બેઠેલા બે મેકરને પૂછું એક પ્રશ્ન. સંદીપભાઈ, મોતીના છોકરે આપણે બનાવી, એના પછી કેટલા વર્ષ તમારે સાયલન્ટ બેસવું પડ્યું? 6 આશીષ, તે એક પ્રયત્ન કર્યો. તારી દરેક ઊંટવાળી આખી ઘટનાને મનમાં રાખીને હું વિચારું છું. એક અદ્ભુત તે પ્રયત્ન કર્યો, તારી બધી જ લિમિટેશન્સ, આર્થિક બધું ધ્યાનમાં રાખીને, એના પછી આટલા વખત તું કેમ શાંત છે? સાહેબ, શાંત નથી એ જ હું કહેવા ટ્રાય કરી રહ્યો છું. મેકર તરીકે મારા 3 પ્રયત્નો થયા. પર્સનલ રીઝનથી પણ હું અટકી રહ્યો છું. પણ એ દરમિયાનમાં હું શાંત નથી રહ્યો. બીજી ફિલ્મો બની રહી છે, એમાં મારો અવાજ છે ક્યાં? પ્રભુ, અહીંયા હું મારા માટે, હિતેન કુમાર માટે આવ્યો જ નથી. હું એક ઇન્ડસ્ટ્રીનું એક દ્રષ્ટિકોણ ક્લિયર કરવા માટે આવ્યો છું. હજુ પણ કહું છું, આ છોકરાએ મારી બાજુમાં જ રહેતો હતો, એણે આ ફિલ્મ બનાવી છે, એક નાનકડા બજેટમાં અદ્ભુત પ્રયત્ન કર્યો છે. પણ એ જે એનું ગામ છે ત્યાંનો જણ એની સાથે રિલેટ કરશે કે નહીં એમને પૂછી જુઓ. એ હું આ ગુજરાતને જાણું છું, જે આપણા કહેવાતા અમુક માનધાતા હોય એ ગુજરાતમાં મારી સાથે માત્ર 48 કલાક આવે તો એ લોકોની જરૂર શું છે, એ લોકોને કઈ લાગણી સ્પર્શે છે. અને એ જ વ્યક્તિઓ આપણો સૌથી ઉત્તમ પ્રેક્ષક છે, હું સાબિત કરી શકું એમ છું. જે દરિયાછોરીની વાત કરી, એવી જ રીતે મૈયર મારી એક સિરીઝ હતી, જેને રાશરીવાળા સામે ચાલીને આટલા પ્રેમથી રાઇટ્સ લીધા અને 6 લેંગ્વેજમાં એમણે બનાવી, અને વિવાહ એનું રિવર્સ વર્ઝન હતું, ઓફિશિયલી ડિક્લેર્ડ ઇટ ઇઝ. આ જ ફિલ્મને ન્યુયોર્કમાં પણ આજે પણ ચાહવાવાળો વર્ગ છે, અને ધાંગધ્રાથી લઈને દરેકે દરેક જગ્યાએ એ જ સૂક્ષ્મતાની સાથે માણનારો વર્ગ આજે પણ છે. અરે હિતેનભાઈ, તમે સમજી નથી રહ્યા કે ધાંગધ્રાનો બેસ્ટ ઓડિયન્સ હોય, અમે ચલો સેકન્ડ બેસ્ટ છીએ, હું અમદાવાદમાં રહું છું, અને મારા વિસ્તારનો કોઈ માણસ સેકન્ડ બેસ્ટ છે, ચલો બેસ્ટ નથી, તો એના માટે નહીં બનાવવાની ફિલ્મ? નો, એના માટે બનાવશો તો નિર્માતા માર ખાશે. એવું કોણ કહે છે? હું કહું છું, સાબિત કરીને બતાવી શકું એમ છું સાહેબ.
હું સાબિત 15% ગુજરાત તમને તમારું એ ડ્રીમની અર્બન સિનેમા જ્યારે 4 સ્ક્રીનની ઉપર એક બાજુ 50 કરોડની સલમાનની ફિલ્મ લાગી હશે એની બાજુમાં લ્યુના અને હાયાબુસાની કમ્પેરિઝનની ઘટના તમે એક સ્વપ્ન જોઈ રહ્યા છો. હવે મારી એક વાત કહીએ, આની ઉપર પણ પૂરી સમજણ સાથે કામ કરેલું અને હિતેન, આઈ થિંક આ છે ને બહુ પર્સનલ ડિબેટ થઈ રહી તમારી. યા એબ્સોલ્યુટલી, આપણે જે સિનેમાની એક ટોપિક પછી યુ આર નોટ મૂવિંગ ઓન ટુ નેક્સ્ટ ફિલ્મ ઓર નેક્સ્ટ ટોપિક. એક્ઝેક્ટલી, સિનેમા is a business of risk takers. Movie banavu che to pachi recover thai che ke nahi, it's a very defensive approach. I agree. One second, let me speak. Why? Because hu pachi hu to tarat chupi de koma lagadi chu. Hu etle mane kahu ke mane che ne am sarvada thai na apde betha de etle kahu chu ke we are going on, mane em lage wrong side par gaya tha. Etle mane em thai che ke cinema che ne, બીકોઝ આ બધાનો ઉદ્દેશ્ય એક જ છે કે અહીંયાથી આપણે બધા બહુ સારી ગુજરાતી પિક્ચર બની, એટલે અમે મિત્રો છીએ, એટલે મને ખબર છે કે આઈ કેન ટોક ટુ ધેમ લાઈક ધીસ. મુદ્દો એ છે કે સૌથી જેને કહેવાય જીગરવાળો મૂર્ખામીનો ધંધો કહેવાય ને, તો એ વર્લ્ડ ઓવર, એ ખાલી ગુજરાતી સિનેમા નથી, એક શુક્રવારે ભલ ભલા પ્રોડ્યુસરોના ઘર વેચાતા હિન્દી સિનેમાના આજ સુધીના રેકોર્ડ બી છે. વર્લ્ડ ઓવર સ્ટુડિયોઝ કેમ આવ્યા હોલિવૂડમાં? કારણ કે આવા ખુવાર થઈ ગયેલાની લાઈન છે હોલિવૂડમાં. ફ્રેન્ચ સિનેમા, સ્પેનિશ સિનેમા, બલ ભલા મેકરને જોઈ જાઓ, ખુવાર થયેલા લોકો છે એને માઇન્ડ બ્લોઈંગ પિક્ચર બનાવી છે, પછી ગરબી નથી હોતું 6 પિક્ચર પછી. તો સવાલ એ છે કે ઇટ્સ અ લાઈન ઓફ રિસ્ક ટેકર્સ, મરજીવાની લાઈન છે. હવે ગુજરાતી પિક્ચરમાં એક વસ્તુ છે, બહુ મહેનત પડે છે અને ખડકાળ જમીન હોય ને ત્યાં ખેતી કરવાની વાત પર વારો આવી ગયો છે, એટલે બધાના મુદ્દા આમ બધાની પોતપોતાની રીતે બંધ બેસે છે, પણ કશુંક એવું કરવાની બહુ જ જરૂર છે જેનાથી જો આશીષની વાત જોડે સહેમત થાવ તો એ 15% કે 20% જે વર્ગ જતો રહ્યો છે એ પાછો આવે. આજે હિન્દી મને 2 મિનિટ વધારે નહીં બોલું, હિન્દી સિનેમામાં પણ પીપલ આર મેકિંગ ફિલ્મ્સ વિચ અપીલ ટુ મલ્ટીપ્લેક્સીસ, આટલા જ ઓડિયન્સ માટે પિક્ચરો બનાવે છે લોકો. ધ્યાનમાં રાખીને કે આમાં આ નહીં પરવડે, આમાં ઓલું નહીં થાય, આમાં આમ નહીં થાય, આને જ અપીલ કરે છે એ બનાવ, પછી એનો જુવાળ નીકળે છે ને એ ચાલી બી જાય છે ને બહુ ધંધો કરે છે. રહી વાત આપણે હિતેનની વાત બી બરાબર છે કે એવી પિક્ચર બનાવવાની બહુ જ જરૂર છે જે એવા ઇમોશનને અડે જે ગુજરાતી ફેમિલી ધાંગધ્રામાં હોય, રાજકોટમાં હોય, અમદાવાદમાં હોય, દુબઈમાં હોય, લંડનમાં હોય કે ન્યુયોર્કમાં હોય, એનામાં ભારો ભાર ગુજરાતીપણાનો વિષય હોવો જરૂરી છે, અને દેટ વિલ વર્ક વિથ ઓલ કાઇન્ડ ઓફ ઓડિયન્સીસ. પછી ગુણવત્તાની એના પર આપણે ડેફિનેટલી ચર્ચા કરીએ, પણ હું અહીંયા પાછો એક આશીષની બધાની મિક્સ કરીએ તો વાત એવી છે કે બ્રિજની સિનેમા ની બહુ જરૂર છે. વચ્ચેની સિનેમા એટલે હું એમ કહું કે શાહરૂખ સલમાન જો 5000 થિયેટરમાં રજૂ કરી શકે તો એમાં ક્યાંય અર્બન સિનેમા પણ નથી આવતી કે ક્યાંય પેલી પણ સિનેમા નથી આવતી, મલ્ટીપ્લેક્સમાં પણ આવે, સિંગલ થિયેટરમાં પણ આવે. હવે અનફોર્ચ્યુનેટલી મલ્ટીપ્લેક્સ સિનેમાનો જે જુવાળ છે એ 2007 પછી શરૂ થયો છે. અમે લોકોએ 1999માં વર્ષા અડાલજાની નવલકથા ઉપરથી મેં ફિલ્મ બનાવેલી, મારી પહેલી ફિલ્મ, તો એ વખતે તો આવું કંઈ હતું નહીં, એટલે અમારે પ્રોબ્લેમ એવા જ થતા હતા કે બધાને, તમારે બધાને જોવી હોય, હિતેનભાઈ જે વાત કરે છે કે એ બધાને જોવી હોય તો એ જે થિયેટર્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આપણા ગુજરાતમાં, એ સિંગલ થિયેટર્સમાં તમે લોકો તમારી કાર પણ પાર્ક ના કરી શકો, સ્કૂટર પણ પાર્ક ના કરી શકો, અને અંદર જાઓ તો તમે બાથરૂમની વાસ છેક થિયેટરમાં બેઠા હોય ત્યાં સુધી આવ્યા કરતી હોય છે. એટલે એ બધાની વચ્ચેનો એક બ્રિજ કરવાનો કોશિશ ચાલી રહી છે. એમાં કોઈક 1, 2, 3 અને સિનિયર સ્ટાર્સ જે એકચ્યુઅલી રનિંગ ઇન્ડસ્ટ્રી છે એના આ બધા ભેગા થાય
તો કોમ્બો થાય તો બ્રિજની સિનેમા બને. હવે હિતેનભાઈ જે કહે છે કે 80% ઓડિયન્સ જે પેલું છે એ હિતેનભાઈ આ બાજુ થોડું ઘણું કોન્સન્ટ્રેટ કરે, જેમ જેમ કે એમને દેશરે જોયા પછી મારી ફિલ્મ હા પાડી, એમને અને રૂમા માણે કે બંને જણાએ એ વર્ષાડલની નવલકથાની હા પાડી, એ જ મારા માટે બહુ મોટું આશ્ચર્ય હતું. કારણ કે એમને તો મારા દ્રષ્ટિએ તો એક મેકરની દ્રષ્ટિએ તો સ્વાર્થ હતો, પણ એક્ટરને માટે આત્મહત્યા હતી એ વખતે એવું કહેવાય. કારણ કે આ ફિલ્મ જોવા કોણ આવશે અને આ હિતેનભાઈ કહે છે એ ઓડિયન્સને તો નહીં જ ગમે વર્ષાડલની નવલકથાવાળી ફિલ્મ. પણ છતાં પણ એ પ્રયત્ન છેવટે 2006 પછી 7 પછી ફરીવાર શરૂ થયો છે અને એ પ્રયત્નમાં 1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, 4 સ્ટાર એવા ચારેક છોકરાઓ યંગસ્ટર્સ સ્ટાર્સ બનાવવાની કોશિશ ચાલે છે, જેથી તમે લોકો આઈડેન્ટિફાય કરી શકો. તમે લોકો એટલે જે ઓડિયન્સ મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવે છે એ લોકો પણ એ એક્ટરને આઈડેન્ટિફાય કરી શકે. એન્ડ ઓફ ધ ડે ઇટ્સ અ સ્ટાર ડ્રીવન સિનેમા. અને રહી વાત ક્લિન્ટ ઇસ્ટવુડની વાત કરું તો ગેરંટી આ ફિલ્મના બિઝનેસની વાત કરું તો કે જેડી ક્લિન્ટ ઇસ્ટવુડને પૂછવામાં આવેલું કે સ્ટુડિયો દ્વારા કે વોટ ઇઝ યોર ગેરંટી કે આ ફિલ્મ ચાલશે, એટલે ત્યારે એમ કીધું કે ગેરંટી જોઈ જોઈએ તો કુકર વેચો એમ. ફિલ્મ બનાવી હોય તો ગેરંટી તો હોતી નથી, પણ આ બ્રિજની સિનેમા જે બધે જ ચાલે, જે ધારો કે આપણો 500 કરોડનો બિઝનેસ, ગુજરાત 500 કરોડ રૂપિયા સિનેમા પાછળ ખર્ચે છે ઓવરઓલ વાર્ષિક 500 કરોડ રૂપિયા બરાબર, એમાંથી આપણને અત્યારે 15-17 કરોડ નથી મળતા ગુજરાતી સિનેમાને, રાઈટ? 5 કરોડ મળે છે. ઓકે, હા તમે છો. હા તો એક કાર્તિકભાઈ બહુ રિસર્ચ કરે છે ફિલ્મો, એટલે આ 500 કરોડમાંથી આપણને જોઈએ છે આ તમારો સપોર્ટ કે લોકોનો સપોર્ટ કે અમારે એવી ફિલ્મો બનાવવી જોઈએ કે જેમાંથી એટલીસ્ટ 100 કરોડ જો ગુજરાતી સિનેમાની પાછળ ખર્ચવામાં આવે તો એનો એનો બહુ એનો પ્રયત્ન ચાલી રહ્યો છે. એટલે હિતેનની વાત પણ સાચી છે અને આશીષની વાત પણ સાચી છે કે પ્રયત્નમાં શું કરો છો. પ્રયત્નમાં એક સેકન્ડ, આ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત જે મારો સૌથી મોટો મુદ્દો છે કે જે જમાનામાં હું આવ્યો ત્યારે આટલો મોટો 26 કરોડનો બંધો ગુજરાતી સિનેમા કરી શકે, તમારી પાસે આંકડા હશે, 338 થિયેટર સિંગલ થિયેટર એવા હતા કે જ્યાં પ્રેક્ષક ધારે એટલી વાર જઈને સિનેમા જોઈ શકતું હતું જ્યારે આજ. હા, પણ એક્ઝેક્ટલી રિકવરી આપણને નિર્માતાને સેફ કરનારા. આજની પરિસ્થિતિ એ આંકડો થયો છે માત્ર 74, અને એની કન્ડિશન એ છે કે જ્યાં તમારા ને મારા જેવા વર્ગના વ્યક્તિઓ કે આપણાથી એક ધોરણ નીચેના વર્ગના વ્યક્તિઓ 5 મિનિટ ત્યાં ઊભા રહી શકે એવી પરિસ્થિતિ નથી. આજની સમસ્યા 5 કરોડથી 25 કરોડ થઈ શકે એમ છે બ્રિજની સિનેમાથી, એક્ચ્યુઅલ ગુજરાત માટેની સિનેમાથી. પણ એની સામે એક અવાજ, આપણે સૌએ વિષયો કરતા સૌથી પહેલા મહત્વની જરૂર છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક સાથે મળીને એ પ્રયત્ન કરવાની જરૂર છે કે આપણા એક્ઝિબિશન સેન્ટર હશે તો આ ઇન્ડસ્ટ્રી ક્યારે મરવાની નથી. આ હંમેશા એક વસ્તુ થાય કે આ મરી જવાનું છે, આ તો બધું અપડાઉન તો થયા જ કરવાનું છે, પણ આજની તબક્કે સૌથી વધારે કોઈ સબસિડીની જરૂર નથી, એની કાંક ગોળીથી કોઈ ઇન્ડસ્ટ્રી ક્યારે આગળ 2 ડગલા નથી વધવાની. પણ આ જે જુગાર રમવાની વાત છે, કુકર વેચવાની જગ્યાએ ફિલ્મ બનાવું છું, તો એ માણસ માટે થોડી ઘણી સેફ્ટી આપણે આપવાની આપણી ફરજ છે, આપણી સરકાર દ્વારા એ કરાવવાની ફરજ છે કે 300 થિયેટર તમારા તૂટી ગયા હોય અને થિયેટરની સામે એક બીજું થિયેટર બીજું નિર્માણ ના થતું હોય તો એ ઓડિયન્સ જશે ક્યાં? અલ્ટિમેટલી 2 અઠવાડિયા પછી પાયરસીની સીડી લેશે અને આખું ફળિયું બેસીને જોશે. પછી એ કેવી રીતે જઈ શકશે કે દેશરે હશે કે મૈયર હશે કે દરિયાછોરું હશે કે મોતીના ચોકરે હશે કે બેટર હશે? ફિલ્મ બતાવી કયા થિયેટરમાં? તમારા ને મારા માણસે જઈને એ ફિલ્મ જોવી ક્યાં? તો આંકડો આપણો પ્રતિબિંબિત એ કારણસર થયો છે કે 5 કરોડનો આંકડો આપણે 25 કરોડ લઈ જઈ શકીએ એ તાકાત આ માર્કેટમાં છે. પણ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભેગા થવાની જરૂર છે, નહીં કે જુદી જુદી દિશાઓ અને ક્રિએશનના લેવલ પર વાત કરો. જો હું 5 વર્ષથી કમ્યુનિકેશન કરવાનો પ્રયત્ન કરું, ક્યાં છે થિયેટર ભાઈ? મેં હમણાં 2 અઠવાડિયા પહેલાં મેં મારા મિત્ર સર્કલમાં વોટ્સઅપના અમુક ફોટોગ્રાફ સેન્ડ કર્યા કે જે ભીડ મેં બતાવી, એક્ચ્યુઅલ ગુજરાતી ઓડિયન્સની ભીડ આ છે, એમના માટે થિયેટર છે? ક્યાં થિયેટર? મને આંગળીના વેઢે ગણાવ 74 થિયેટરથી ઉપરના. એક નિર્માતાને 10,000 રૂપિયા પાછા આપી શકે, એની સામે એક સિન્ડિકેટ એવું નિર્માણ થઈ છે ઓછા થિયેટરના કારણે અને વધુ ફિલ્મોના કારણે કે જેન્યુઅન નિર્માતાને રિલીઝ કરવા માટેની એ સમયગાળા દરમિયાનનો સમય જ નથી મળતો.
તો નિર્માતા રિકવર ક્યાં કરશે? હા, જુગાર ખરો, પણ જુગાર એટલે આ હું ગટરમાં જ નાખી રહ્યો છું અને પૈસો પાછો આવશો તે આ સમજીને તો કોઈ જુગારી જુગારમાં પણ નહીં બેસે. છેલ્લું પાનું ખોટું નીકળે ત્યાં સુધી એની આશા તો એ હશે જ કે મારું પાનું એકો નીકળશે સાહેબ. પણ જ્યારે આપણને ખબર છે કે આપણે બનાવી રહ્યા છે, સાલું ઓડિયન્સ જોવા માંગે છે, થિયેટરો ક્યાં, ટેમ્પોમાં લઈને આપણે જઈશું પ્રોજેક્ટરો લઈને, અને આપણું એ એક કોમ્પ્લેક્સ સમાજનો તમે જોજો. ખોટો હો તો આપણે આર્ગ્યુમેન્ટ કરીશું પ્રભુ, સામાજિક લેવલ પર કહું કે અહીંયાથી 15 કિલોમીટર દૂરનો આપણો ગુજરાતનો જણ એ કોમ્પ્લેક્સમાં આજે પણ જીવે છે કે એના હાથમાં 10,000 રૂપિયા આપો અને કહો કે અમદાવાદના મોલમાં જઈને શોપિંગ કરો તો એ ત્યાં નહીં જાય, એની પર કોઈ નજર નાખનારું નહીં હોય તો એ જશે બાજુની દુકાનમાંથી, સાદી દુકાનમાંથી પોતાનું ટી શર્ટ ખરીદશે. એ માણસ મલ્ટીપ્લેક્સમાં પગ મૂકતા પહેલા 15 વખત વિચારે છે, કારણ કે એનું સામાજિક અને માનસિક માટે એ રીતે તૈયાર નથી. તો આપણે એના આંગણે જઈએ તો એ તો આપણને 25 નહીં 50 કરોડ આપી શકે એમ છે. 1998 16 કરોડનો ધંધો 7 રૂપિયાની ટિકિટમાં આપી શકતો હોય તો આજે તો 40 રૂપિયાની ટિકિટમાં આ ઇન્ડસ્ટ્રી 60 કરોડે હોવી જોઈએ. જો આપણે બધા એકઠા થઈએ આ એક માંદગીને રિપેર કરવા માટે તો એકઠા થયા છીએ. તમે આવશો એમાં? હું રેડી જ છું. હા, તો એમ હું કહું તમને, અમે લોકો ઓલરેડી ભેગા થઈને કામ કરી રહ્યા. હું ઇન્ડસ્ટ્રી માટેના કોઈ પણ પગલા માટે અડધી રાતે 1:30 મુંબઈનો બેસ છોડીને આવ્યો છું ભાઈ. અર્બન પોપ્યુલેશન 15% ની પણ 42% છે. પહેલી વાત, આ મારા ખ્યાલથી જાણકાર માણસ કહી છે, 2011 મુજબ હું તમને આંકડા કહું. અર્બન માં બાપુનગર નો ઓડિયન્સ છે ને સાહેબ, તમે રિસર્ચ કરનારા વ્યક્તિ છો. શહેર ભૌગોલિક નથી કે તો માનસિક ભૌગોલિકતા ની સરહદની વાત કરું છું. એની ઉપર ગામડાની અંદર પણ જે ભણેલો ગણેલો છે ને, જેને લિટરેચર વાળી ફિલ્મો જોવી જેવો વર્ક મળી આવશે. આપણે ખોટી આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છીએ, માંદગીને આપણે નથી જોઈ રહ્યા, આપણે આંકડાઓની માયાજાળમાં ફસાઈ રહ્યા છે. હું તમને એક્ઝેક્ટલી એ કહી રહ્યો છું કે આપણે ખાલી બળા પર ના કાઢવા જોઈએ, આપણે કન્સ્ટ્રક્ટિવ કામ કરીએ એની ઉપર. હવે જે કામ કર્યું એની ઉપર હું આવું. આશીષ, ના અમે પક્કા ભીબંધી એટલે મારા માટે જો હું કહું છું આજે સાથે દવા મારી એક હું તો સમજું છું, મને ખ્યાલ છે. હું એમ કહું છું, હિતની એક વાત જે એમણે આપણને બધાને કહ્યું એ ખરેખર મારી જાણમાં પણ નહોતી કે આટલા થિયેટરો ત્યાંથી જઈ અને આટલે અહીંયા આવી ગયા છે. 74 થિયેટર છે એટલે લોકો નથી આવી શકતા. પણ હા, એટલે હું એક મિનિટ પર એ પૂરું નથી કર્યું. મને બે વાક્ય મને બોલવા દો, એક દોઢ મિનિટ. હું એમ કહું છું કે આપણે બધા અહીંયા બેસેલા અને સામે બેસેલા, અને આ છે ને આ એક એવો મુદ્દો છે કે આ એવો પેશન્ટ છે આપણો ગુજરાતી ફિલ્મ, એ આઈસીયુમાં છે અને એને 2-3 ની અત્યારે તો છે જ, એને 2-3 નિષ્ણાતો અલગ અલગ ઓપિનિયન આપે કે ભાઈ આમ કરાવો આમ કરાવો આમ કરાવો. આપણે બધાએ એમાં ચીપીન જ કરવાનું છે અને વી ઓલ હેવ ટુ ટ્રાય. ના, અમે સાથે બેસીને રીતસરનું, એટલે જેમ આપણે કહીએ ને કે જો તમે સૌથી પહેલી વસ્તુ કે જુગાર છે ને એ પ્રોડ્યુસર માટે હોય છે, કારણ કે એને ધંધો લઈને આવે છે. મેકર્સ માટે જુગાર નથી હોતો, એ કલા હોય છે. જુગાર જેને સમજણ નથી પડતી એના માટે હોય છે. એ જે હું ક્યારનો કહેવા ટ્રાય કરું છું એ કહું કે જે અમે લોકો કરી રહ્યા છીએ. પ્લીઝ પ્લીઝ, મારું કહેવાનો મતલબ એ છે હિતેન ભાઈ કે આપણે જે 74 થિયેટર ગણીએ છે ને, જે ખરેખર 74 નથી, ઘણા બધા છે. પણ તકલીફ એ છે કે એ થિયેટર વાળા આપણને એ થિયેટર આપતા નથી. લાઈક રૂપમ, અનુપમ, અંબર, ગેલેક્સી, અપ્સરા, જે હિન્દી જ રાખે છે, જે માત્ર હિન્દી કરે છે, જે સિંગલ સ્ક્રીન છે. હવે જો આપણે માત્ર એટલું કરી શકીએ ને કે મલ્ટીપ્લેક્સ અને આ જે સારા, ધારો કે રૂપમ જેવું થિયેટર મળે, અનુપમ જેવું થિયેટર મળે, તો પણ આપણી ઘણી મોટી સમસ્યા સોલ્વ થઈ શકે. તમારી વાત સાથે સહમત થાવ, ઘણી ઘણા ટાઈમથી સાંભળું તો બધા. આજે બ્રિજની સિનેમા જે સંદીપ વાત કરે છે ને, એ બ્રિજની સિનેમા છે ને એ ત્યાં સચવાઈ જશે અને ખરેખર આપણે સારું, એટલે સારું પેલું લઈ શકીશું રિટર્ન પાછું એમ.
મારી ફિલ્મ હમણાં રિલીઝ થઈ 4 અઠવાડિયા બહુ સારી ફિલ્મ હતી અને અમે લોકોએ પ્રીમિયરમાં જોયેલી થેન્ક યુ સો મચ અને અમે ઘણું દુઃખ વ્યક્ત કરેલું કે આટલી સારી બનેલી ફિલ્મ કેમ ના ચાલી એ દુઃખમાં થોડો વધારો કરું નથી ચાલી એવું નથી ચાલી જ રહી છે ચાલી રહી છે પણ એ દુઃખ હાઉસફુલ છે મુંબઈ ભાઈ પણ કે રિસ્પોન્સ મળવો જોઈએ આશીષ છે એને પોતે સ્વીકાર દુઃખ કરી આપણે એટલો સારો રિસ્પોન્સ નહીં મળ્યો ના આપણે ભણાપામાંથી બહાર આવીએ છીએ ના ના નહીં થાય એની ઉપર જઈએ નહીં નહીં એમની બહુ સાચી વાત છે પોઝિટિવ જ વાત કરું છું કે આપણને જે મળવું જોઈએ એ મળતું નથી આપો નથી હવે હું તમને વાત કરું કે હિન્દી ફિલ્મો આ મળવું જોઈએ મળતું નથી અને ટૂંકમાં બળાપો જ કહેવાય સાહેબ એના માટે ભાઈ જુદા ગ્રામરના શબ્દો થોડા શોધવાના હોય એને બળાપો ના કહેવાય ઓકે ઓકે એ આપણો હક કહેવાય તમને જે ઠીક લાગે એ હક ના મળે એને બી બળાપો જ કહેવાય આપણે આપની વાત પછી આશીષભાઈ તમારી જે કન્સ્ટ્રક્ટિવ વાત છે એ પૂરી કરીને પછી આપણે ઓડિયન્સ માટે સેશન ઓપન કરીએ સો ધેટ એમના જે એક્સપેક્ટેશન્સ હોય એ પણ આપણા સુધી પહોંચે જી ચોક્કસ આભાઈની મારે વાત જી ચોક્કસ ચોક્કસ તો ઉત્પલ મોદી ઉત્પલભાઈની ફિલ્મ આવી ઉત્પલભાઈની પણ એક ફિલ્મ આવી રહી છે જો બકા ના એ નામ છે એની વાત સાચી છે કે 4 અઠવાડિયા આશીષભાઈ 4 અઠવાડિયા ફિલ્મ સારી ચાલે પીવીઆરમાં હજી મુંબઈ ચાલે છે અને 2 દિવસ પહેલાં તમારે ટિકિટ બુક કરવી પડે ત્યાં એટલો સારો રિસ્પોન્સ છે બરાબર અહીંયા પણ રિસ્પોન્સ હતો પણ મને આજે ઘણા એવા લોકો મળ્યા છે અચ્છા તમારી હાથે કેવી જોઈએ ને પ્રોમો જોયો બહુ સરસ ફિલ્મ જોઈ તમે તો કે ના આને કહેવાય આળસ ફિલ્મ સારી પ્રોમો જોવે એમ કે અરે ભાઈ અદ્ભુત બનાવી છે તમે ફિલ્મ જોઈ તો કે ના એ બાકી છે અરે પછી ઉતરી જઈને આળસ કહેવાય આને હા તો આપણે જ તે એ આપણી અંદર તમે પાછા એમ કહો છો પ્રોમો સારો છે ને જોવા જ આવી નથી યાર તો આપણે ખાલી આપણે 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 ક્રિયા કરીએ છીએ ઓડિયન્સ તો સમજણ છે પણ આળસ હવે એક વસ્તુ કહું ઓડિયન્સને જ્યારે આપણે એમાંથી બહાર આવવું હોય ત્યારે આપણે સમજવું જોઈએ કે ઓડિયન્સને આળસ શું કામ છે એને ભૂતકાળમાં કડવા અનુભવ થયા હોય એક મિનિટ કડવા અનુભવ કેમ થયા હોય કે એને તમારું મેકિંગ નહીં ગમ્યું હોય સ્ટાન્ડર્ડ વધારો આજે ભીંડાનું શાક મારા ઘરે બને તમારા ઘરે બને ભીંડાનું શાક તો જો સારું હોય ને જીતેનભાઈ આવે ને તો એને બી સારું એ જ વાત છે કે આપણે આ મુદ્દા પર એક નાનકડી ટિપ્પણી આળસ નહીં અવેરનેસ ઉભી કરવાનો પ્રયત્નમાં આપણી ઓછા અવેરનેસ અભિષેકે કરીને બતાવી તો એના ઓડિયન્સ છલકાયું હું જે એક વીકનેસના પ્રયત્નની જે વાત કરી રહ્યો છું જે આપણે રિપેર કરવાની જરૂર છે અદ્ભુત ફિલ્મ પણ તમે 25 વ્યક્તિઓને પૂછો તો એમાંથી 3 વ્યક્તિઓને ખબર હશે કે આ ફિલ્મ રજૂ થઈ છે બાકીના 22 માણસોને ખબર નહીં કે આ ફિલ્મ આ જગ્યાએ આ રીતે આ અદ્ભુત કક્ષાની ફિલ્મ આપણા આંગણમાં આવી છે એ અવેરનેસ આળસ પણ નથી લોકોને જોવી છે પણ જે આપણે હમણાં ઘટના વાત કરી હિન્દી સિનેમા મલ્ટીપ્લેક્સમાં જઈને જુએ છે તો કારણ કે એમના થકીનું બજેટિંગ જે અવેરનેસનું છે એ નાનામાં નાના અંતરિયાળ વિસ્તારમાં એ લોકો કરી શકે છે જે આપણા એક કોમર્સના લિમિટેશન્સની અંદર આપણે એ ફંડ નથી મૂકી શકતા જે એ લોકોના સુધી આપણે એ લોકોને અવેર કરાવી શકીએ જે અભિષેકે કરીને બતાવ્યું હેડ્સ ઓફ ટુ હિમ તો હવે શું કરવાનું આપણે આ પ્રતિપ્રશ્ન સારા માટે પૂછવામાં છે માત્ર વિરોધ માટે હવે શું કરવાનું એનો સૂર મને નથી ગમી રહ્યો ના હું એ દિશાની વાત કરી હા તો હું એ જ કહું છું આશીષ હું એ દિશાની જ વાત હું એ જ દિશાની વાત કરું છું કે અવેરનેસની સાથે આ જ ઇન્ટેલિજન્સની સાથે આજના જમાનાના સ્ક્રીન પ્લેની સાથે તમે વિશાળ વર્ગને ધ્યાનમાં રાખીને એવી ફિલ્મ બનાવો કે જેની અંદર અવેરનેસ માટેનું એક ફંડ તમારું આના કરતાં 3 ગણું મોટું હોય જેમાં રિકવરીની તમારી ચાન્સીસ આના કરતાં વધારે 50% હોય જે સિનેમા માત્ર શહેરના બેકડ્રોપને ના રાખો જેનાથી ગામડો રિલેટ નથી કરતો અમારો અનુભવ 108 ફિલ્મોનો છે અને 32 એક્સપેરિમેન્ટનો છે બીજી એક વાત તારે એક મુદ્દા પર કે પ્રોડ્યુસર અને સર્જક એ સર્જક ક્યારે ઊભો નહીં થઈ શકે એની પાછળ નાણાં ધીરનારો એ જણ ઊભો નહીં હોય તો એટલે એની ચિંતા પણ આપણે કરવી માત્ર આપણે માત્ર ક્રિએટિવ લેવલ પર અદ્ભુત કરીશું અને મારો એ નિર્માતા ઇન્વેસ્ટર માત્ર ગુજરી જશે તો એ વાતમાં મને જરાય ના ના એમાં હું એ સમજણની જ વાત કરી રહ્યો છું એમાં એટલે અગેન જુગાર નથી હોતો એ સમજણ હોય છે સર આપ એના માટે જે કન્સ્ટ્રક્ટિવ પ્રયાસો કરી રહ્યા છો દર્શન આવ્યો વાત કરીએ અને દર્શન ત્રિવેદી અચ્છા એ નથી આવ્યો અમે જે એક અલગ અલગ દિશામાં જે કામ કરી રહ્યા છીએ એમાંથી સૌથી પહેલું એક એ છે કે જે અવેરનેસની તમે વાત કરી તો પહેલું એ આવે છે તે એની વાત કરું કે અમે રેડિયો ટેલિવિઝન અને ન્યૂઝપેપર આપણી ઇકોનોમીની સાઇઝ જોવા જઈએ ને તો આપણે ખોટી કમ્પ્લેન કરવાને બદલે સ્વીકારવું જોઈએ કે આપણી પાસે જો 5.5 કરોડ જો પબ્લિસિટી ના હોય તો આપણે 5.5 કરોડમાંથી લગભગ 10 ફિલ્મો બનાવી શકીએ
પબ્લિસિટીમાં ખર્ચવાને બદલે. આપણી પાસે એટલા બધા પબ્લિસિટીના પૈસા નથી. એ નથી એટલે નથી આપણે હિન્દી ફિલ્મની સાથે કોમ્પિટિશનમાં ના ઉતરી શકીએ પબ્લિસિટીમાં. તો શું કરવાનું? તો કોણ કોણ એવો વર્ગ કયો કયો છે કે જે અનસદી પહોંચાડી શકે આપણને? રેડિયો, ટેલિવિઝન અને ન્યૂઝપેપર કે મેગેઝિન અને સોશિયલ મીડિયા, આ ચાર જગ્યાએથી. જેમ મેં પણ મારી શરૂઆત આ ચાર લોકોને રિક્વેસ્ટ કરીને જ કરી હતી, જેનાથી મને 5 અઠવાડિયા ચાલી એક જ મલ્ટીપ્લેક્સ મળ્યું હતું. કારણ કે ત્યાં સુધી મેં ના પાડવા માટે કે મલ્ટીપ્લેક્સમાં ગુજરાતી ફિલ્મ આવે જ નહીં. એક મળી, એમાં 5 અઠવાડિયા ચાલી, પછી મને 5-7 શહેરોમાં સામેથી મળી, પછી મલ્ટીપ્લેક્સ મળી. એ વખતે તો ગુજરાતી ફિલ્મોને મલ્ટીપ્લેક્સમાં હોય જ નહીં એવું કહેતા હતા. હવે એક મિનિટ મને આપજો, જે ચર્ચા આર્ગ્યુમેન્ટ નથી, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરું છું. આશીષ, તારા જેવો મેકર મહારાષ્ટ્રમાં રિલીઝ કરે છે ને ત્યારે એને એક થિયેટર નથી મળતું, કારણ કે ગવર્મેન્ટ કમ્પન્સન છે. એક સેકન્ડ સાહેબ, મને બોલવા દો, માત્ર વિદ્રોહ ના કરશો, બોલવા દો સાહેબ. આ તમારી જ તકલીફ જોઈને હું આ સમસ્યાઓ તમારી વચ્ચે ચર્ચી રહ્યો છું. તમારી કહો તો મારી સાંભળી, આપણી કહો તો સાંભળીશું. હું આપણી કહું છું, તમે સ્વીકારવા તૈયાર નથી. તમે એમ માનો છો કે હું કંઈક જુદી દિશાની વાત કરું છું, એટલે હું એમ કહું છું તમારી. બે દાયકા પણ આપણે, એક સેકન્ડ આજ ઇકોનોમી પર વાત કરું. એક થિયેટર અને પછી 5 થિયેટર, રાઈટ? આ ભાઈને મળેલા જે થિયેટર, જે શરતો પણ મળ્યા છે, અને મુંબઈમાં ચેકમેટ નામની એક ફિલ્મ બને કે શ્વાસ નામની એક ફિલ્મ બને, અને જે શરતો પર ત્યાં ઇઝીલી અવેલેબલ કરાવાયેલા થિયેટર્સ, આમાં બહુ મોટો ફરક પડે જો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપીએ તો. દીપકભાઈ, આપને કશું કહેવું હોય તો, તમે જાણકાર છો મુંબઈની ઇન્ડસ્ટ્રી અને મરાઠી મેકર્સની સાથે, યો શું કંઈક કામ આવડે છે? સર, આપણે ઓડિયન્સ માટે ઓપન કરીએ સેશન, જેથી ત્યાંથી પણ પ્રશ્નો આવી શકે. મારા મુદ્દા હિતેનભી પરમિશન આપે તો પૂરા કરું. જી, આપણે એમની વાત સાંભળી લઈએ. બે ત્રણ વાતની મારે રજૂઆત કરવી છે. એક તો જેમ હિતેનભાઈએ કીધું એમ થિયેટર્સ, તો થિયેટર માટે જેમ મહારાષ્ટ્રમાં સરકારે નિયમ કર્યો છે કે દરેક થિયેટરે અમુક અઠવાડિયા સુધી રિજિયનલ ફિલ્મ બતાવવી જ જોઈએ, એવી સબળ રજૂઆત આપણે સરકારને કરીએ. એવોર્ડ ના કરે, સબસિડી ના આપે, માય ગ્યુ થિયેટર આપશે ચાલશે. ખાલી થિયેટર આપે સરકાર, આટલી સબળ રજૂઆત કરીએ તો એ ક્રિએશન, એ આપણું એક સારું કહેવાશે. બીજું, ગુજરાતી રેડિયો, ગુજરાતી FM ક્યારે ગુજરાતી ફિલ્મોના ગીતો કે ગુજરાતી ફિલ્મોના પ્રચાર કે ગુજરાતી ફિલ્મોના કોઈ પ્લાનિંગ સાથે આગળ આવતું નથી? આપણે કેમ એ લોકોને ફરજ ના પાડી શકીએ? અને ત્રીજું, ગુજરાતી પ્રેસ છાપા, કયું એક એવું ગુજરાતી છાપું છે કે જે ગુજરાતી ફિલ્મો પર નિયમિત આર્ટિકલ લખે છે? મને બતાવો. શરમ જા લાગે એવી એક ઘટના છે, 20 વર્ષમાં એક વિવેચક નથી. અંગ્રેજી છાપું આપણા અમદાવાદ સમાચારપત્રમાં 20 વર્ષમાં એક વિવેચક નથી. ન ગમી તો છોતરા ફાડો, 3 કોલમ આપો, જે ફિલ્મ ગમી 2 કોલમ સારી લખો, 5 લાખ ઓડિયન્સ. સાહેબ, આ 3 વસ્તુ થાય અને 4th વસ્તુ આપણા સર્જકની થાય છે, આપણે શું કરીએ છીએ? નિર્માતા આપણી પાસે આવે, સાહેબ 15માં બની જશે, 25માં બની જશે, આપણે અમને કહેતા જ નથી કે પબ્લિસિટીનું બીજું 15 બજેટ લાગશે, કારણ કે આપણને સર્જક થવાનો કીડો છે. એટલે આપણે એ ચોખવટ કરતા જ નથી, અને બની જાય પછી એની ઉપર નાખી દઈએ જ કહેવાતું ચલાય. આપણે રિલીઝની અંદર પણ ઇન્વોલ્વ થવાની જરૂર છે, આપણે માર્કેટિંગ માટે પણ અંદર ઇન્વોલ્વ થવાની જરૂર છે. આપણે સર્જક બનીને છૂટી ના જવું જોઈએ. પ્લસ પૈસા રોકનારો છે એટલે તું હીરો બની જઈશ, તારા માટે પિક્ચર બનાવી જઈએ, આવું બધું જે ચાલી રહ્યું છે ને એ બધું બંધ કરવું જોઈએ અને એનો વિરોધ કરવો જોઈએ. આપણે કરવો જોઈએ ને, કરીએ. બરોબર છે, આપણે કરીએ ને, ચલો ને. હાજી, મને એમ હતું કે મારો અવાજ પહોંચશે પણ ક્યાંય નહીં પહોંચે એવું લાગે. ઓકે, આ તમામ વડીલોની ચર્ચા બહુ જ અદ્ભુત છે, એની પણ ચર્ચા થાય એટલી અદ્ભુત છે. પણ મારો મુદ્દો એટલો જ છે કે માત્ર ને માત્ર પ્રેક્ષકો વતી એક જ સવાલ, કે અમે ગુજરાતી ફિલ્મો કેમ જોઈએ? એક્ઝેક્ટલી, આપણે આપણે સાયન્ટિફિક જોઈએ થોડા, કે કોઈએ ફિલ્મ કેમ જોવી, તો એના સુધી પહોંચવું એ ફિલ્મ મેકરની ફરજ છે. પબ્લિસિટી એટલે માત્ર પૈસા ખર્ચીને પબ્લિસિટીથી નથી જવાતું. આપણે શું કરવું જોઈએ એના મુદ્દા નક્કી કરીને મુજબ કરવા માંડીએ. ના 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 ના, એને અમે કરવા માંડ્યા છીએ. હું તમને કહું કેટલું થયું છે અને બાકી કેટલામાં તમારી જરૂર છે. અરે ઘરે કાશીશભાઈ, પણ એનો એમનો સવાલ એમ છે કે શું કામ જોઈએ? આપણે ભૂખ લાગી હોય મને ઘણી, પણ એ ભીંડાનું શાક બરાબર ન હોય તો હું અડધી રોટલી ખાઈને ઊભો થઈ જવાનો. ક્વોલિટી હશે તો જોશે.
પણ નથી એમ કેમ માની લે છે ભાઈ, તે પણ સરસ બનાવી દે. ને ને એ મેં સરસ બનાવી નહીં, પેલા એ સરસ બનતી હતી, પણ સમય ચેન્જ થયો છે તો સિનેમા પણ ચેન્જ કરો ને. પણ તો કોણ નથી કરતું, ખોટી વાત છે. ભીંડાનું શાક ખાવું છે પણ 22 રૂપિયા કિલો ભીંડો છે અને તમે એમ ઈચ્છો કે 7 રૂપિયા કિલો વાળો ભીંડાનું અદભુત શાક થાય, એ શક્ય નથી. આજના જમાનામાં 15 લાખ અને 20 લાખ ની ફિલ્મ બાય અકસ્માતે એકાદ અદભુત રીતે બની શકે, પણ ફિલ્મોનું સ્તર 22 લાખ રૂપિયામાં અદ્ભુત રીતે બની શકે એ વાતમાં હું જરાય સંમત નથી. નંબર ટુ, શ્વાસ એક બની શકે 40 લાખમાં, જે સંજોગવશાત એક અદ્ભુત ઘટના ફિલ્મ બનતા બની ગઈ. એક 22 લાખ કે 8 લાખ ઇકોનોમીની દ્રષ્ટિએ વાત નથી કરતો, હું ક્વોલિટી જે શાકની વાત કરો છો તમે પ્રભુ, કે જ્યાં સુધી એને અદ્ભુત રીતે પોતાની જાતને ખોવાનો મોકો ન આપે એ પ્રકારનું આખો તમે વિશ્વ નહીં ઊભું કરી શકો ત્યાં સુધી એ જણ ગુજરાતી સિનેમા. નંબર 2, ગુજરાતી સિનેમા હિન્દી જેવી બનાવી એ સૌથી મોટી મૂર્ખતા છે. કારણ કે મેં આગળ પણ કહ્યું કે લ્યુના અને હાયાભૂસાની વચ્ચેની હરીફાઈ છે. આપણી ગુજરાતી સિનેમા ઓડિયન્સ તો જોશે જો એમાં ગુજરાતી પણ છલકતું હશે. 62 વર્ષના દાખલા આપું સાહેબ, કે દીકરી આંગણમાં પરણે તે વખતે આજે પણ કરોડપતિ માણસના ઘરમાં પણ અમુક આપણા ગીતોના થકી જ ત્યાં હાજર રહેલા વડીલોની આંખોમાં અશ્રુ આજે છલકાતા મેં જોયા છે. જિંદગીની અંદર તમે એટલા બધા બેરસ થઈ જાઓ છો કે તમારા પોતાના સંસ્કાર, તમારા ઘરની ઇમોશન્સ તમને માધ્યમ થકી ક્યાંક અંડરલાઇન કરાવીને જીવતા ક્યાંક કરી નાખે છે. એ કારણસર ગુજરાતી સિનેમા જોવું જોઈએ. નંબર 2, આ બધું 2015માં આટલી મોંઘવારીના જમાનામાં એક જાદુ જ માત્ર અલીબાબાના ચિરાગમાંથી નીકળેલો કોઈ હોઈ શકે જે 20 લાખની સિનેમામાં પેદા કરીને બતાવે. હવે તમે એક બાજુ એવું કહો છો કે આટલામાં ના થાય ને, બીજી બાજુ એવું કહે છે કે સબસિડી નથી જોઈતી, એક બાજુ એવું કહેવામાં આવે છે કે થિયેટર નથી રહ્યા અને બીજી બાજુ માત્ર આર્ગ્યુમેન્ટ કરી રહ્યો છે. કારણ કે માત્ર આર્ગ્યુમેન્ટ કરે, હું નથી આર્ગ્યુમેન્ટ કરી રહ્યો, હું તમને, તમે જવાબ નથી સાંભળી રહ્યા. યુ ગેવ મી 3 મિનિટ્સ અવર ધ આન્સર. અરે બોસ, તમે જ બોલી રહ્યા છો, મને તો મોકો જ નથી મળ્યો. ઓકે, 20 મિનિટ્સ યોર્સ, ધેન 10 મિનિટ્સ માઇન. ના ના, આપણે લોકોને બી બોલાવી દેવું જોઈએ, મારા માટે કરીને એમને બંધ ના કરી શકું. ધીસ ઇઝ જસ્ટ આર્ગ્યુમેન્ટ. જો એવોર્ડ્સ, હા, ઓડિયન્સ ની પાસે જતા પહેલા હું ઓડિયન્સ ને એક સવાલ પૂછવા માંગુ છું. એક્ઝેક્ટલી, તમને, તમે આમાંથી કોઈએ ગુજરાતી ફિલ્મ જ ના જોઈ એવા કેટલા છે? કોઈ નથી, જુએ છે, ફાઇન, જુએ છે લોકો. અચ્છા અચ્છા, નથી જોઈ, બે, એક કે બે જણા, એટલે 99.99% લોકોએ જોયેલી છે ફિલ્મો. બેઠા છે એ લોકો ને તમે, ના ના, જેટલી આપણે નંબર્સ ઉપર જઈએ, નામ ઉપર ના જઈએ, તમે તમારા મનમાં ગણતરી બાંધો, તમે જોયેલી ગુજરાતી ફિલ્મો, જેટલી ગુજરાતી ફિલ્મ જોઈ છે એમાં ટકાવારીમાં કહો, વિચારોથી હું પૂછું છું પછી, તમને ગમેલી ફિલ્મ કેટલી અને ના ગમેલી ફિલ્મ કેટલી. વાતોની વાત નથી કરતો, તમે જોયેલી ફિલ્મોની વાત કરું છું, બરાબર? તમને જોયેલી ફિલ્મોમાં તમને ગમેલી ફિલ્મ કેટલી અને ના ગમેલી ફિલ્મ કેટલી. અચ્છા, છેલ્લા એક વર્ષમાં તમે જેટલી હિન્દી ફિલ્મ જોઈ છે એને એકવાર યાદ કરી લો, એમાંથી તમને ગમેલી ફિલ્મ કેટલી અને ના ગમેલી ફિલ્મ કેટલી. ટકાવારીમાં ગુજરાતી ફિલ્મ વધારે છે કે હિન્દી? તો આપણે હજી શું કામ રડ્યા કરીએ છીએ કે લોકો નથી જોતા, લોકો નથી જોતા. લોકો જુએ છે તમારી ફિલ્મ, લોકો જોવા આવે છે, લોકો ફિલ્મ જોવા આવે છે, તો આપણે રડવાનું શું કામ? હવે શું ખૂટે છે એના ઉપર મુદ્દાસર કામ કરીએ. હવે એ મુદ્દાસર કામ કરવામાં એક ફિલ્મ મેકર ને, હા, તો હવે જે થઈ રહ્યું છે એની વાત અત્યારે, જે કઈ છેલ્લા આપણે જે છેલ્લા થોડાક વખતમાં ફિલ્મ આવી એ ફિલ્મ જોવા માટે આપણે જઈએ છીએ, એ ફિલ્મ મેકર્સને હું, સંદીપભાઈ, અભિષેક, દર્શન, રીતમ, અહીંયા ચેતન ચૌહાણ છે જે પબ્લિસિટીમાં મદદ કરે છે, એવા ઘણા બધા મિત્રો છે, અમે સાથે મળીને અનકન્ડિશનલ રીતે એમની સાથે ભેગા મળી અને ફિલ્મની પબ્લિસિટી, લોકેશન, કાસ્ટિંગ, સ્ક્રીન પ્લે, એ પછી ગવર્મેન્ટ સાથેના સપોર્ટની વાત,
એ બધી જ વાતમાં અમે લોકો સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અહીંયા પણ જો કોઈ ફિલ્મ બનાવવા માંગતું હોય તો જાતે ને જાતે કૂવામાં ભૂસકો ના મારી દે, અહીંયા આવો મળો. ડિસ્ટ્રીબ્યુશન સુધી વાર્તા ઉપર અમે અમે તમારી સાથે ડિસ્કસ કરીશું, સજેશન કરીશું. એ પછી કાસ્ટિંગમાં દિલીપ દવે અમારા મિત્ર બેઠા છે, જે લાઈન પ્રોડ્યુસર છે ગુજરાતના નંબર વન, એ તમને કેવી રીતે સસ્તામાં બની શકે ફિલ્મ, ખોટા ખર્ચા કેવી રીતે બચાવાય એના ઉપર તમને માર્ગદર્શન આપશે. તમે શૂટિંગ કરો એ પછી રિલીઝ કરતી વખતે શું શું થઈ શકે એના માટે રીતમ છે, વિજય દેસાઈ છે, આ બે મિત્રો તમને મદદ કરશે. ફિલ્મ એક એક નિર્માતાને કે મેકરને ફિલ્મ બનાવવા માટે જે જે જગ્યાઓ છે ત્યાં કેવી રીતે સસ્તામાં સારી રીતે અને વધારે કોમ્યુનિકેટિવ ફિલ્મ બની શકે, એની પબ્લિસિટી કેટલી સસ્તામાં અને કેટલી સારી રીતે ડિઝાઇન કરી શકાય, લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ અને સદનસીબે અમને દેખાઈ રહ્યું છે. સો ઇન શોર્ટ એક બહુ સારો પ્રયત્ન થઈ રહ્યો છે. ફિલ્મ હોય આની ફિલ્મમાં અમે પૂરતું નથી કરી શકે કારણ કે અમને બહુ છેલ્લી ઘડીએ ખબર પડી, પણ ચેતનભાઈને અમે અમે છેલ્લે છેલ્લે પણ અમારાથી થાય એટલું કર્યું છે. એમાં વિજયની ફિલ્મ માટે પણ અમે પ્રયત્ન કરી રહ્યા છે. વિજય આવ્યો છે, વિજય દેસાઈ સર, વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ. સર, વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ. ઓડિયન્સને કેટલાક પ્રશ્નો છે તો આપણે એ તરફ આગળ વધીએ. આપણે અહીંયાથી શરૂઆત કરીને પછી ક્વિકલી આપણે અમુક પ્રશ્નો લઈને પછી સેશનને પૂરું કરીએ. મારો પ્રશ્ન તો નથી, પણ આમણે જે પૂછ્યું ને કે ગુજરાતી ફિલ્મ કોઈ શા માટે જુએ, એના માટે હું એક જનરલ ઓબ્ઝર્વેશન કહી દઉં. જેડી પણ માર્કેટિંગનો માણસ છું, હું પણ માર્કેટિંગનો માણસ છું. ગુજરાતી ફિલ્મ સાથે એક વસ્તુ અઘરી શું પડે છે કે મરાઠી અથવા બંગાળી કે મલયાલમ ફિલ્મ હોય ને તો એ લોકો એ પ્રજાને પોતાની ભાષા માટે પ્રેમ છે એટલે તરત એ લોકો હિન્દી માટે. એ સૌથી મોટું છે કે લોકોને જો સલમાનની પિક્ચર દેખાતી હશે તો એનાથી ઓછા પૈસામાં પણ ગુજરાતી પિક્ચર કદાચ જોવા. એટલા માટે કાં તો સ્તર બહુ વધારવું પડે અને એટલે હિન્દી પિક્ચર જેવી હિન્દી બનાવો એમ, હિન્દી પિક્ચર જેવી બનાવો એમ નહીં, એ હિન્દી કરતાં પણ વધારે સારા સ્તરની બનાવો, વિષય વસ્તુ વધારે. અને બીજું અવેરનેસ જે આણે કીધું જીતેનભાઈએ કે આજે સારામાં સારી પ્રોડક્ટ આપણી પાસે અવેલેબલ હોય પણ એની અવેરનેસ ના હોય કે ભાઈ અમે પેલા કરતાં પણ સારી બનાવી છે. અને બીજું ત્રીજું સૌથી મોટી વાત એ છે જે હું થોડું હું સૂંઘી શક્યો આ લોકોને એમાંથી કે ગુજરાતી પિક્ચર શું જોવાની એ વિચારધારા મગજમાંથી કાઢો ને તો સારી બની જ રહી છે. હું ગુજરાતી લોકોને એટલા અંડર એસ્ટિમેટ નથી કરતો, એ લોકોને જોવી છે. જીતેનભાઈએ કીધું એમ આપણે યોગ્ય શાક પીરસવું પડે ને પીરસીએ તો જુએ છે લોકો. જ્યારે પણ કોઈ સરસ ગુજરાતી ફિલ્મ રિલીઝ થતી હોય ને અમને એની જાણ થાય તો વી ઓલસો ડુ રિવ્યુઝ ફોર ગુજરાતી ફિલ્મ એન્ડ વી ઓલસો ટોક અબાઉટ ગુજરાતી ફિલ્મ, જેથી કરીને એ ફિલ્મો સુધી ઓડિયન્સ પહોંચી શકે. સો એ પ્રયત્ન શરૂ થયો છે, હવે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. તમે એક જ રાતમાં ઓવરનાઇટ દરેક વસ્તુ ચેન્જ ન કરી શકો. યુ નીડ ટાઈમ ટુ ચેન્જ એવરીથિંગ, રાઈટ? સો હવે આપણે આગળના પ્રશ્ન તરફ, સિદ્ધાર્થભાઈના પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન કરતા મને થોડો ઉકેલ એવો દેખાય છે અહીંની ચર્ચા ઉપરથી કે કલા ક્ષેત્રે બધા કામ કરવા સરસ તૈયાર છે, છેલ્લા કેટલાક વર્ષોમાં ક્વોલિટેટિવલી સારી ફિલ્મો સૌ પણ થઈ છે. એક કોમન પ્લેટફોર્મ જે સંદીપભાઈ અને આશીષભાઈ વાત કરી રહ્યા છે, પહેલાં આપણે ઓર્ગેનાઇઝ થઈએ પછી સરકાર પાસે કંઈક માગીએ. આઈ થિંક અહીંયા બહુ સ્કેટર્ડ મને બધા ઉપાયો દેખાય છે. પણ સાંભળો, સરકાર આમાં માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિવાય કોઈ મદદ આપણે માંગી ના શકીએ. નોટ આસ્કિંગ મોર ધેન ધેટ ઓલસો, નથી આપણે માંગુ કઈ, પણ આપણે ઓર્ગેનાઇઝ થઈએ સંદીપભાઈ. તો આમાં શું છે કે હું તમને એક જ વાત અનુરાગભાઈના એક પેલા ઓબ્ઝર્વેશનની એક વાત કહું કે કોન્ફિડન્સથી કહું કે 100 દિવસ ચાલેલી હમણાં છેલ્લી આપણી અભિષેકની ફિલ્મમાં એને પહેલા દિવસથી રિલીઝથી હું ઓબ્ઝર્વ કરું છું કે વચ્ચે 7 થી 8 મેજર જેડી ફિલ્મો આવી ગઈ, હિન્દી ફિલ્મો, અને એ 7 થી 8 મેજર ફિલ્મોને ગુજરાતમાં જ, માત્ર ગુજરાતમાં ફટકો એટલા માટે પડ્યો કે પીપલ આર ગોઈંગ ટુ ગુજરાતી સિનેમા. આ એક સાબિતી, હવે આ સાબિતી છે કે ઓડિયન્સ છે જ, માત્ર ઓડિયન્સ સુધી પહોંચવાનું છે. અને એ હિતેને જે કીધું એ કે અવેરનેસ તમારે એક એક ક્ષણની એમને પહોંચાડવી પડશે. ઓકે, થેન્ક યુ. અને આ ગવર્નમેન્ટને મળીએ અને કહીએ નહીં, અમે મળ્યા અને કીધું, એમની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માંગ્યું છે, એવોર્ડ્સ માંગ્યા છે,
અને પાયરસી સામે નો સોલ્યુશન માંગેલા છે. આ જઈને અમે માંગ્યા છે ને એમણે બહુ પોઝિટિવલી મદદ કરી. બતાવી દઉં, આજથી મીડિયા લખવાનું શરૂ તો કરે પોઝિટિવ, એટલે એટલે શરૂ થાય. હા, ગુજરાતી મીડિયા મેઇનલી. થેન્ક યુ. છેલ્લા 5 વર્ષથી ગુજરાતી ફિલ્મ પર એક શો કરી રહ્યો છું, લાઇટ્સ કેમેરા ધમાલ LCD. અને એ 5 વર્ષમાં, એટલે જે અત્યારે વાત છે ને કે ગુજરાતી નથી જોવાતું, મારા વચ્ચે એ નથી બતાવી શક્યો. એ વખતે ઓડિયન્સના મેલ એટલા બધા આવ્યા હતા કે ઓડિયન્સ એવું કહ્યું હતું કે અગેન અમારે આ શો જોવો છે. એટલે ઓડિયન્સ ગુજરાતી ફિલ્મ જોવી પસંદ કરે છે, જોઈને સારી રીતે મુકાય. તો બીજી વસ્તુ, 5-1 વર્ષ થયા મારો બ્લોગ લખું છું માત્ર ગુજરાતી ફિલ્મ પર. ઘણી બધી ફિલ્મોના રિવ્યૂ, એમાં જે ફિલ્મ રિલીઝ થાય એ દરેક ફિલ્મ હું થિયેટરમાં જઈને જોઉં છું. આ સંદીપભાઈ જે કહ્યું કે આ થિયેટરમાં આપણે બેસી ન શકીએ, એ થિયેટરમાં બેસીને હું ગુજરાતી ફિલ્મ જોઉં છું અને એના વિશે લખું છું. 2.5 મહિનામાં મારું ગુજરાતી ફિલ્મ પરનું PhDનું સબમિશન છે. ગુજરાતી ફિલ્મ પર હું PhD કરી રહ્યો છું. એટલે યંગસ્ટર્સ કરી રહ્યા છે અને યંગસ્ટર્સ એમાં આગળ વધી રહ્યા છે. પણ અગેન, આ જે ચર્ચા થઈને એના પછી કંઈક એવું નક્કર થાય એના માટેના પ્રયત્નો જો બધા એક થશે ને તો થશે. આ જે વિવાદ દેખાય છે ને, આઈ ડોન્ટ થિંક કે ઇન્ડસ્ટ્રી કે વિવાદ નથી, આ સમજણ માટે જ છે ને. બોલિવૂડ મૂવીઝ ને આપણે 200 રૂપિયામાં જોઈએ છે, 300 રૂપિયામાં જોઈએ છે. તો શું ગુજરાતી મૂવીઝ આઝ અ ગુજરાતી અમને ઓછા રૂપિયામાં ના જોવા મળે? તો કદાચ અમે લોકો જઈએ. એટલે પૈસાથી જોશો કે સારી સારા સબ્જેક્ટથી જોશો? એટલે તમે તમે કોઈ પણ દબંગ 2માં જેમાં કશું જ નથી એ જોશો? એ તો તમને ઘરે બોલાવી લો ને, ફોટામાં ઘરે ઘરે ફોટોગ્રાફ માંગીને રાખો, પોસ્ટર રાખો. માય ક્વેશ્ચન ઇઝ લોંગેસ્ટ, સોરી. હા, એક જ મિનિટ. આઈ બિલોંગ્સ ટુ કનોડિયા ફેમિલી. સરે જે ઇતન કુમારે વાત કરી, બહુ જ સારી વાત કરી. આ સરે પણ બહુ જ જબરજસ્ત વાત કરી. અમિતાભ બચ્ચનના આંગળીમાં વાગી જાય ને તો પણ એની ન્યૂઝ બની જાય, બરાબર. આજ સુધી મેં ક્યારેય ન્યૂઝપેપરમાં નહીં જોયું ઇતન કુમારના આ શૂટિંગમાં આવું થઈ ગયું, નરેશ કનોડિયાને આવું થઈ ગયું, આવું મેં ક્યાંય નથી વાંચ્યું. અને અને કન્ટિન્યુઅસ બોલિવૂડના કલાકારોને ઓન કેમેરા આગળ રાખવામાં આવે છે, એકે એક વસ્તુની એ લોકોને પ્રિન્ટ કરવામાં આવે છે. આ લોકોને એ ગુજરાતી કલાકારોને ગુજરાતી ભૂમિમાં દાબી દેવામાં આવે છે, એને પોપ્યુલર ઇન્ટરનેશનલ કરવામાં આવ્યા જ નથી. આ આપણો વિષય નથી. વેલ, થેન્ક યુ વેરી મચ. આપણે એક જ મિનિટમાં હું જવાબ આપી દઉં. પૂજા, આનો એક જ છે કે પ્રશ્ન એ આપણા કલાકારો કે આપણી ફિલ્મને એટલી હદે પત્રકારોની કે એ માધ્યમોની એટલી બધી એટલી હદે જરૂર નથી. જેન્યુઅન સેન્સમાં આ બહુ શક્તિશાળી માધ્યમ છે. આ શક્તિશાળી માધ્યમને ઓડિયન્સ સુધી પહોંચવાની જરૂર છે. મેકર અને ઓડિયન્સનો સંબંધ બનાય ને, અને એક્ટર્સ અને ઓડિયન્સનો સંબંધ બને ને, તો જ મહત્ત્વનું છે. બાકી તમે બળાત્કારે છાપો એવું આપણે કહેવું જ નથી, અને એ કહેવાથી બહુ આપણે નીચા શું કામ પડવું છે? જી સર, છેલ્લા 2 પ્રશ્નો લઈએ અને આપણે આ સેશન પૂરું કરીએ, બીકોઝ વી આર રનિંગ રીલી શોર્ટ ઓફ ટાઈમ. આપ સૌની ડિબેટને સલામ છે. અનુરાગભાઈએ વાત કરી એ રીતે, અગર મરાઠી લોકો બે મરાઠી મરાઠીમાં મળશે તો મરાઠીમાં વાત કરશે, બે સાઉથ ઇન્ડિયન મળશે તો બે સાઉથ ઇન્ડિયનમાં જ વાત કરશે, બે બંગાળી માણસો મળે તો બંગાળીમાં જ વાત કરશે. આપણે ગુજરાતીઓ ગુજરાતીમાં મળશું, અંગ્રેજીની પત્તર ઠોકશું. આ મેડમને ખબર નથી કે 100% કરમુક્ત છે અહીંયા. ગુજરાતીઓને કલંક છે ગુજરાતી ભાષા બોલવા પ્રત્યે. સૌથી પહેલાં એ બધા ગુજરાતીઓ નાગા કરીને સોટી મારો સલાહોને કે ગુજરાતીઓની ધરોહરને નષ્ટ કરે છે. બીજું, મારા વાળા, તમે મારા ગામના છો તેજસભાઈ, તમારી ફિલ્મનું અત્યારે મેં ટ્રેલર જોયું, આ તે કેવી દુનિયા. તમને પણ મારે કહેવાનું, તમે ગુજરાતી છો, મારો ગામનો માણસ છો, ધાંગધ્રા ધુવારણ કે ધોરાજી 85% પ્રજા વસે છે ગુજરાતી, તો તમારું ઇંગ્લિશમાં ટાઇટલ ઇંગ્લિશમાં શું કામ બધું છે? તમારો સવાલ સાચો છે, એમાં ગુજરાતી પણ ઓલું છે, મેસેજ વાળું ગુજરાતી છે. અરે ઇંગ્લિશ નથી મારા ભાલા, એ રોમન ગુજરાતી છે. જે તમારા લોકોનો પ્રશ્ન છે કે વાય જે તમે
એને કાલે એવું કહ્યું આનંદ ગાંધી અહીંયા આગળ આવીને કે એની ફિલ્મ આખી એને ફ્રી ડાઉનલોડ કરવા માટે મૂકી છે. આપણે થિયેટર અને એ બધાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની થોડા આગળના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વિચારીએ કે લોકો હવે મોબાઈલ ફોન પર ટોરેન્ટ પર શોધી શોધીને સ્પેનિશ જાપાનીઝ ઇટાલિયન ફિલ્મો જોતા હોય છે. ગુજરાતી ફિલ્મો પણ સારી લાગશે તે શોધીને જોશે. એટલે આઈ થિંક માર્કેટિંગની સ્ટ્રેટેજી બદલી અને બધાને એમ્બ્રેસ કરવા જોઈએ રાધર ધેન બધાને ડિસ્કાર્ડ એવું કરવાનું. હેલો, પરંતુ રેડિયો માટે આપ જે બોલ્યા કે નવી વસ્તુને શરૂ થતા બહુ અચાનક ના થાય, પણ હું મારો એક્સપિરિયન્સ કહું કે જે મારી મેમરીમાં છે, આજથી 25 વર્ષ પહેલા કોઈ પણ ગુજરાતી પિક્ચર જ્યારે રિલીઝ થતી હતી તો રેડિયો ઉપર એની જાહેરાત થતી હતી અને હું ભલે નાની હતી પણ હું રેડિયો ઉપર જ એ એડવર્ટાઇઝ સાંભળતી હતી. એ બંધ શા માટે થઈ ગઈ? તો આ બરોબર, અને હું પત્રકાર છું સંદેશ પેપરમાં. હવે મારો પ્રશ્ન એમ છે, આપ લોકો ક્યારના એવી ચર્ચા કરી રહ્યા છો કે ગુજરાતી ફિલ્મો કોઈ જોતું નથી? વિક્રમ ઠાકોરની પિક્ચર રિલીઝ થાય છે, હિતેનભાઈની પિક્ચર રિલીઝ થાય છે, એટલી બધી ઓડિયન્સ આવે છે, લોકોને કાબૂમાં કરવા માટે પોલીસ બોલાવી પડે. આ જે ચર્ચા તમે કરી રહ્યા છો ને એવી છે કે ગુજરાતીમાં બનતી અર્બન ફિલ્મો લોકો જોતા નથી. તમે એવું કહો કે અર્બન ફિલ્મો લોકો જોતા નથી અને આપ લોકો બેસી એવી ચર્ચા કરી રહ્યા છો કે અર્બન ફિલ્મો જોવા કેવી રીતે આવે, કેવી રીતે લોકો આવે, એનું આપણે કેવી રીતે ગોઠવણ કરીએ. બીજો મારો પ્રશ્ન એ છે, ગુજરાતી ભાષાની વાત કરે છે, આ ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ છે, ઓર્ગેનાઇઝિંગલી છાપુ કરે છે. તમે સમજો આપણે ગુજરાતીમાં કેટલા સોલિડ છીએ. હું તો તમને આ ગુજરાતીમાં જ કહીશ. બીજી વાત એ છે કે જે દિગ્દર્શકો અત્યારે આવે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં નવા, એક જ બેકગ્રાઉન્ડ, તમે કોઈ ઉત્તર ગુજરાતનો કોઈ ઠાકોર પિક્ચર બનાવે એની વાત તો ક્યાંય થતી નથી. તમે અહીં શહેરમાંથી આવનારની વાત કરો છો કે ભાઈ આ ભાઈએ પિક્ચર સરસ બનાવી, આ ભાઈએ સરસ બનાવી, એ લોકો પણ સરસ બનાવે છે, એમની પણ વાત કરો. એટલે આ ડિસ્કસ કોની છે, અર્બન ફિલ્મોની કે રિયલ ગુજરાતી ફિલ્મોની, એ ક્લિયર કરતો જરા. પહેલી વસ્તુ, જે જ્યારે ડોક્ટર એક બીમાર માણસને તપાસતો હોય ત્યારે એને એવું ના પૂછાય કે તું સાદા માણસની તો કે ભાઈ મારી પેલી જગ્યાએ કેમ કલેક્શન ઓછું આવ્યું. હિતેન કુમારનું નામ, હિતુ કનોડિયાનું નામ, નરેશ કનોડિયાનું નામ બધા જાણે છે. એ સેટઅપ સરસ ચાલી રહ્યો છે, એને મોટો કરવાની વાત છે, સમજાય છે? અને ના, એકચ્યુઅલી તમે જે કહો છો ને એ અલગ નથી. તમે એમ કહો છો કે બે અલગ છે, એવું બે અલગ છે જ નહીં. હકીકતમાં એવું છે કે વચ્ચેની વચ્ચે આ આખું બધા જ એક સાથે, ધારો કે વિક્રમની તમે વાત કરો છો તો એ વિક્રમ એ આપણો સુપરસ્ટાર કહેવાય છે, હિતેન કુમાર આપણા સુપરસ્ટાર કહેવાય છે, જેમને સ્વીકૃતિ મળી ચૂકી છે, જેમની ફિલ્મો ચાલે છે, જે 80% લોકો જુએ છે. હવે રહી વાત બીજા 20% ઓડિયન્સની આપણે આપણામાં ઘૂસાડવાની વાત કરીએ છીએ, એટલે ટોટલ 100% થાય તો એક ધંધો થાય. અને બેને ગમે એવી પિક્ચર વચ્ચે કેવી રીતે બને અને બંનેને ફાયદો થાય. અત્યારે તો ભાઈ બંને ચાલે છે, અત્યારે બંને ચાલે છે, મલ્ટીપ્લેક્સની પણ ધીરે ધીરે ચાલવાની શરૂ થઈ છે, એમ પેલી તો ચાલે જ છે. એટલે બે એકબીજાને ડિઝોલ્વ નથી થતા, બે એકબીજામાં ડિસ્ટર્બ પણ નથી કરતા. આપણે અત્યારે જે પ્રયત્ન કરીએ છીએ અશક્ય ને શક્ય બનાવવાની વાત કરીએ. જી, તો આ નોટ પર આપણે અહીંયા ચર્ચાનો અંત કરીએ છીએ, પણ ઓડિયન્સને અહીંયા 1 મિનિટ માટે રોકાવા માટે વિનંતી છે. આશિષભાઈને કંઈક કહેવું? મારે તમને કોઈ જ આગ્રહ નથી કરવો, પણ થોડી પ્રતિજ્ઞા લેવડાવી છે. જો તમે મારી વાત સાથે કન્વિન્સ હો તો, જેમ આપણે જોયું કે કોઈ પણ વાહિયાત હિન્દી ફિલ્મ જોઈશું તો બહાર નીકળીને એમ નથી કહેતા કે હિન્દી ફિલ્મો તો ખરાબ હોય છે. તો તમે કોઈ એક ખરાબ ગુજરાતી ફિલ્મ જુઓ તો બહાર નીકળીને એવા ચોગ્ગા છગ્ગા ના મારતા કે ગુજરાતી ફિલ્મો ખરાબ હોય છે, માનશો? તમે જેમ ટોરેન્ટ ઉપર બોલવાની, ઈ ટોરેન્ટે પાયરસીની વાત કરી તો એ પણ અમને નડી રહેલો પ્રશ્ન છે. પ્રભુ, આમાં જરા મારું આપણા બધા લોકોનું ગૌરવ હણાતો એવું લાગે છે. ખરાબ હોય તો છોતરા ફાડજો, પણ એની સામે અખબાર ના જ, નો છોતરા ફાડવા, લેટ મી કમ્પ્લીટલી સર. ગુજરાતી સિનેમામાં આપણો એક અવાજ એવો નીકળવો જોઈએ કે આપણા મુખ્ય બે જે અખબારો છે એમાં બે કોલમ શરૂ થાય જે વિવેચનની હોય, અને જે ફિલ્મ ખરાબ બની હોય એમને છોતરા ફાડો. પેલો માણસ બીજી વાર ખરાબ ફિલ્મ બનાવતા પહેલા 2 વાર વિચાર કરશે, અને જો સારી હોય તો એના માટે સારું લખો, 50 લાખ માણસો વાંચશે, છાપાવાળાને કહેશો, અત્યારે મારે તમને કેવું આવશે થિયેટરમાં. ઓડિયન્સ તરીકે તમે જે હાજર છો, મારે તમારી પાસે આ હોકારા જોઈએ છે. તમે એપ્રિશિએટ કરશો જો સારી ફિલ્મ હશે તો, ગુડ. તો બીજું, પાયરસીની સામે, તમે પાયરેટેડ ડીવીડી ના જોતા પ્લીઝ આવી રિક્વેસ્ટ છે, તમે ડાઉનલોડ કરીને જોવાને બદલે
પ્રોડ્યુસર જે ઓફિશિયલી રિલીઝ કરે છે એને સપોર્ટ આપો. આ રિક્વેસ્ટ છે, કરશો? જરા જોરથી યાર, બીક લાગે છે. તો આ બહુ જ પોઝિટિવ નોટ પર આ સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. એકવાર ફરી એકવાર બધા જ આપણા જે ગેસ્ટ એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ વેરી મચ. આ ચર્ચા કદાચ આવતા વર્ષે આપણે બીજા સ્વરૂપે